સ્વામિનારાયણ ભગવાન જય. હરિ કૃષ્ણ મહારાજ જય. વાલા ભક્તો, થોડી વાર ભગવાનની ધૂન ગાઈ અને આપણે મંગલાચરણ કરીશું, તો બધા ભક્તો થોડા સીધા બેસજો, ભગવાનને સંભાળીને ધૂન ગાજો. સ્વામી નારાયણ, 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 નારાયણ, સ્વામી 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 નારાયણ. નારાયણ, સ્વામી 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 નારાયણ વાલા
સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, 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 સ્વામી પદ સારે ગ પદ સા પદ સારે ગ પદ સા ગગર સા ગગર સા ગગર સા સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 હરે હરે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 અરે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ હે સ્વામી નારાયણ 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 હરે હરે અરે હરે બાવા હે સ્વામી નારાયણ 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 હરે 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 સ્વામી નારાયણ 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 ભગવાન વાલા ભક્તો શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલી દ્વારા આયોજિત એકાદશ મહોત્સવ અંતર્ગત આપણે સાંભળી રહ્યા છીએ હરિલીલામૃત ગ્રંથની કથા. પૂજ્યપાદ હરિવલ્લભદાસજી સ્વામીની અમિત કૃપાથી આ સુંદર મજાનું આયોજન થયું. અમરોલી વિસ્તારમાં ખૂબ આ સારું આયોજન થયું.
આયોજનની વિશેષતા એ રહી કે લાખો રૂપિયા દેતા જે સંત ન મળે એવા અનેક પવિત્ર સંતો આ ઉત્સવમાં પધાર્યા, એના દર્શનનો આશીર્વચનનો આપણને લાભ મળ્યો. પૂજ્ય સ્વામીના જીવનમાં ભગવાન અને ભગવાનના સંત એનું પ્રધાનપણું હોવાથી એમની એક ઈચ્છા હતી કે આ મહોત્સવમાં ખૂબ બધા સારા પવિત્ર સંતો પધારે. ખૂબ સંતોએ હાજરી આપી, તમે બધા ભક્તોએ પણ ખૂબ સારી હાજરી આપી. પૂજ્ય અમારે કૃપા સ્વામી આદિ સંત મંડળ, એમનો ખૂબ સારો દાખલો, તમારા બધા ભક્તોની ખૂબ સારી મહેનત, ઉત્સવ સફળ થયો. એવી જ રીતે આ વિસ્તારમાં એક ખૂબ સારું ભગવાન સ્વામિનારાયણનું મંદિર થશે, શિખરબદ્ધ મંદિર થશે. તમે અત્યારે તો અમરોલી મંદિરે દર્શને જાતા હશો, પણ પટમૂર્તિના દર્શન અને જે શણગારવાળી મૂર્તિના દર્શન એમાં ઘણો ફેર પડશે. રૂડું રૂપાળું મંદિર થશે, રૂડા રૂપાળા ભગવાન પધારશે, રોજ નવલા શણગાર થશે, રોજ સંતો ભગવાનને નવા નવા લાડ લડાવશે. અને એ દર્શન જે તમે કરશો ત્યારે તમારું હૈયું ભક્તિથી ભરાશે. અને એટલા માટે વહેલી તકે આ સુંદર મંદિર તૈયાર થાય એવો બધાએ પ્રયાસ કરો. અને એક યુગ આવશે જે યુગમાં જીવને સમજાશે કે ભગવાન અને સત્સંગ સિવાય સુખનો માર્ગ બીજો નથી. જીવ સંસારમાં ભટકીને બધા જ પ્રયોગો કરીને થાકે ને, પછી એને ખબર પડે કે સુખનો માર્ગ તો જુદો છે. આજે અમારે મોટા વરાછા જે ભગવાન છે, હજારો યુવાનો રોજ સવારે ઉઠી અને પહેલા એના મોબાઈલમાં ભગવાનના દર્શન કરે છે. યુવા પેઢીમાં બી આ જાગૃતિ આવે છે. સાયન્ટિસ્ટો અને બધા મહેનત કરીને ટેકનોલોજી બહાર પાડે, આપણે એનો ઉપયોગ કરવાનો. સવારમાં અમારે જનમંગલ સ્વામી ભગવાનનો ફોટો પાડી રોજના શણગાર અને વોટ્સઅપમાં ચડાવી દે, એ 50 જણાને જાય, 50 ના પછી બીજા કેટલાય ગ્રુપ હોય એ એના ગ્રુપમાં મોકલે, 50-એ 50, તો એ પાછા હવ હવના ગ્રુપમાં મોકલે. ઘર બેઠા હજારો માણસો દેશ વિદેશમાં રોજ ભગવાનના દર્શન કરે છે. નહીંતર આ છોકરાઓ યુવાનો બધા શું ભાઈ મોબાઈલનો મિસયુઝ કર્યા કરતા હોય. અમારા સાધુની એ ફરજ છે કે ગમે વસ્તુ હોય એનો લોકો સદુપયોગ કરતા થાય. આ ટેકનોલોજી છે. તમે આજે બધા ટીવી ઘરે રાખો, ટીવીમાં ન જોવાનું જોયા કરો. આજે ડીવીડી પ્લેયર લઈને ડીવીડીઓ દ્વારા હજારો લોકો હવે ટીવી જોવાનું બંધ કરીને ભગવાનની કથાઓ સાંભળે છે. હું સિરિયલો જોવાથી હાથમાં આવે, વર્ષોથી જોતા આવતા હો, ચિંગમની જેવું કાંઈ એનું હરું આવે ને ચાવી ચાવીને મરી જાવ, કાંઈ ગળપણી આવે ને પેટ ભરાય ને આવી બધી સિરિયલો. હું આમાં તમારા હાથમાં આવે ભાઈ હે. હજારો કરોડો પિક્ચરો બન્યા હશે. કોઈ ક્યાંય એવી વાત સાંભળી કે ફલાણો ભાઈ પિક્ચર જોઈ જોઈને રાજા હરિશ્ચંદ્ર બની ગયો? ક્યાંય કોઈ એવી વાત સાંભળી કે ભાઈ આ આટલો પ્રામાણિક માણા બન્યો તો એ પિક્ચર જોઈને બન્યો?
રાજા હરિશ્ચંદ્ર નું પિક્ચર જોઈ આવ્યો હોય તો ઈ વિચાર નો આવ્યો હોય, એમાં એને ન જોવાનું જોયું હોય. કયો હાલ? આ તમે કેદુના તારક મહેતા નો ઉલટા ચશ્મા જુઓ, તમારા હવળા ચશ્મા થયા હજી સુધી? આ વર્ષો ઘણા સમય થયા તમે એ ઉલટા ચશ્મા જોવો છો, એમાંથી કોઈને હવળું હવળું ચશ્મું થયું? હવળા ચશ્મા તો આ સભા મંડપ કરે ભાઈ, આ સત્સંગ કરે, કોઈ સંત કરે, ઓલા તો અવળા ચશ્મા પહેરાવ્યા કરે. અને એટલા માટે ટેકનોલોજીનો સદુપયોગ કરો. મોબાઈલ યુવાનો રાખતા હો એમાં ભગવાનના ફોટા રાખો, એમાં સંતના ફોટા રાખો, એમાં સારા કીર્તનો રાખો, એમાં સારી ભગવાનની કથાઓ રાખો. હવે તો એક કાર્ડ નાખો કેટલી ભાઈ કથા આવી જાય, સમય મળે તો કથા સાંભળો. ગમે ત્યાં ઊભા હોય બેઠા હોય, થોડો સમય મળે ધડ દેખાની કથા સાંભળી, એ આપણને કંઈક જીવનમાં બે સારી પ્રેરણા આપશે. નકરા પિક્ચરના ગીતો સાંભળવાથી કે નકરા પિક્ચરો જોવાથી, સિરિયલો જોવાથી કોઈ જીવનું ક્યારેય રૂડું થયું નથી, થવાનું નથી. એને તે ધંધો છે. આ મને અમુક અમુક મારે અમે ભણતા ને તો અમારે એક બહુ સારા દ્વૈત સંપ્રદાયના વિદ્વાન હતા, વિદ્વાન તો નહોતા પણ આમ એજ્યુકેટેડ માણસ હતા, વિશાખાપટ્ટનમ સર્વિસ કરતા. અમે સંતો સંસ્કૃત ભણતા ને એટલે એને ત્યાં વિશાખાપટ્ટનમમાં 50,000 તો પગાર હતો, આજથી 15-20 વર્ષ પહેલાંની વાત. અને પોતે 40 વર્ષની એની ઉંમર હતી, બાળ બ્રહ્મચારી રહ્યા હતા, એને લગ્ન નહોતા કર્યા. અને એ અમને થોડુંક ઇંગ્લિશ ભણાવવા માટે આવતા, તો અમે સંસ્કૃત ભણીએ અને સંસ્કૃત બોલીએ ને એટલે એને એનું બહુ ગૌરવ કે હું ઇંગ્લિશમાં એ પાવરફુલ હતા. અને બેંકમાં જોબ એની સારી હતી વિશાખાપટ્ટનમમાં, પણ એને ગૌરવ એક જ હતું કે સંસ્કૃત ભણવી અને સંસ્કૃતિ જાળવવી. એ માણસ અમને એમ વાત કરતા કે જો હું વડાપ્રધાન થયો ને તો સૌથી પહેલું કામ એ કરું કે આ ભારતભરમાં જેટલા એક્ટરો અને ક્રિકેટરો છે ને એના ટ્રક ભરી ભરીને બધાને સમુદ્રમાં નાખ્યા હોય. હું જો વડાપ્રધાન થાઉં તો પહેલું કામ આ કરું. આપણી યુવા પેઢીનો જેટલો ટાઈમ અને જિંદગી બરબાદ આ બે જણા કરે છે એટલું બરબાદ બીજું કોઈ નથી કરતું. એક ક્રિકેટરો, એને ધંધો, આ આઈપીએલ હાલે છે એને ધંધો, ટીમો વાળાની ધંધો, ખેલનારાની ધંધો. નવરા આપણે તે ખોડાઈને બેસી જઈને 3-3 કલાક બગાડી, આપણે ધંધા વિનાના કયો ભાઈ? ઈવડાય ને તેનો ધંધો. ક્રિકેટરો અને એક્ટરો માણસનો ટાઈમ એટલો બરબાદ કરે છે અને માણસના વિચાર બગાડે છે, જિંદગી આખી બગાડે છે. જ્યારે આવો સત્સંગ એ માણસને પાછા વાળી સારા માર્ગે વાળે છે. એટલે પૂજ્યપાદ હરિવલ્લભ સ્વામીએ નાના એવા મંદિર દ્વારા પણ આ ખૂબ મોટો દાખલો કર્યો, તો આજ આટલા બધા ભક્તોને આ કથા વાર્તાનો લાભ મળે છે. અને અમારે પૂજ્ય જ્ઞાન સ્વામી પણ સરસ મજાના ચરિત્રો તમને સંભળાવે જાય છે, સારું ગાય છે. અને કાલે કોઈ વાત કરતું તેમ ઉતાવળા બહુ, એક વર્ષમાં તો એને સંસ્કૃત ભણી લીધું, લ્યો ક્યાં ગયા? બે વર્ષમાં તેણે સંસ્કૃત ભણી લીધું, સંગીત કરી લીધું. અને સૌથી મોટી મને એક વાત એ ગમી કે એ જે ઉતાવળું બોલતા હતા એને આ કથામાં મેં જોયું એની સ્પીચ કે એકદમ ઠંડી પાડી દીધી. ને આ બહુ કઠણ કામ છે, એમ કે આજે ધીમી પાડવી ને એકવાર, પણ એને એકદમ સ્પીચ આમ સ્લો કરી નાખી. અને બહુ સારી કથા કરે છે ને, ભવિષ્યમાં અમરોલી મંદિરમાં આ સ્વામી દ્વારા ખૂબ સારો સત્સંગ ને કથા વાર્તાનો લોકોને લાભ મળશે. હજી તો નાના છે, આજે મોટા થશે, અનુભવ થશે, એમ બહુ સારા સાધુ છે. અને પૂજ્યપાદ હરિવલ્લભ સ્વામીની ટ્રેનિંગમાં લગભગ મોળો રહે નહીં, સ્વામીનું તો શાસન કડક. અને એમાં શુદ્ધ મુમુક્ષુ જીવ હોય એ રહી શકે,
હાલી મુવાલીનું કામ નહીં, એટલે એની નીચે કઢાઈ છે એટલે ખૂબ સારા સાધુ થાય. ક્યાં સુધી પોગાડ્યું ભાઈ? એ મંત્ર મહોત્સવ ઉજવી દીધો, સારું મહિમા ગાયો મંત્રનો, એ બી ગાઈ દીધો, થોડોક ગાયો, ઠીક, બહુ સરસ. લ્યો તો હવે હરિલીલામૃતની કથામાં ફરેણીમાં સ્વામિનારાયણ ભગવાને જે મંત્ર પ્રગટ કર્યો, સ્વામિનારાયણ ભગવાનના ઘણા બધા નામ હતા બાળપણથી, હરિ કૃષ્ણ, હરિ કૃષ્ણ, ઘનશ્યામ, નીલકંઠ, દીક્ષા લીધા પછી સહજાનંદ સ્વામી, નારાયણ મુનિદેવ ઇત્યાદિ અનેક નામ હતા. પણ ફરેણી ગામમાં મહારાજે વિચાર્યું કે મારા આશ્રિતોને જપવા માટે મારે એક મહાન મંત્ર આપવો છે. બહુ સમજવા જેવી વાત છે. દીક્ષામાં પણ મેઇન હોય છે મંત્ર. દીક્ષા દેવામાં આવે કોઈ પણને, એમાં મુખ્ય દીક્ષા હોય મંત્ર દીક્ષા. અને મંત્ર બે રીતના આવે, એકમાં ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કરેલું હોય, જે ઉપાસ્ય ઈષ્ટદેવ હોય એના સ્વરૂપનું, એની ગરિમાનું વર્ણન કરેલું હોય એવો એક મંત્ર હોય, અને કોઈ મંત્ર એવા હોય કે જેમાં ઉપાસના પદ્ધતિનું વર્ણન કર્યું હોય કે કઈ રીતે ઉપાસના કરવી, એની સિસ્ટમ બતાવી હોય. સંતો તો જાણેતા હશે, પણ કદાચ આપણે જે દીક્ષા વખતે જે મંત્ર દેવામાં આવે એ આપણી ઉપાસના પદ્ધતિ છે કે ભાઈ આપણી ઉપાસના શું છે. બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, હું બ્રહ્મ છું અને હું ભગવાનનો દાસ છું. આમાં આપણી આ તો તત્વની દ્રષ્ટિએ વિચારે તો ખબર પડે કે આ અદ્વૈત ઉપાસના નથી, આપણી દ્વૈત વિશિષ્ટાદ્વૈત ઉપાસના છે અને આપણે બ્રહ્મરૂપ છીએ. આમાંથી જીવ અને ઈશ્વર બે જુદા છે. ઘણા ઘણા પોઈન્ટ આ મંત્રમાંથી ઉપાસનાના સિદ્ધ થાય, એટલે એ ઉપાસના પદ્ધતિનો મંત્ર છે. મહારાજના ઘણા બધા નામ હતા, પણ મહારાજે ઈષ્ટદેવ જે છે એનું સ્વરૂપ અને એનો મહિમા શું છે એ એમણે આ મંત્રમાં આપ્યો, સ્વામી નારાયણ મંત્રમાં, જે અનંત કોટી બ્રહ્માંડો, અનેક જીવાત્માઓ, ચેતના ચેતન સમસ્ત એમાં જે અંતર્યામી રૂપે વ્યાપીને રહ્યા છે, જે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, જે સર્વેનું નિયમન કરે છે, એવા જે ભગવાન, ઈ જે ભાવ ઈ આ સ્વામિનારાયણ મંત્રમાં પ્રગટ કરેલો છે. નારાયણ મંત્ર અને સ્વામી મંત્ર આ બંને ભેગા કરી સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામિનારાયણ આવો અખંડિત મંત્ર આપ્યો મહારાજે. આ પેલા બધા જ લોકો કોઈ રામનું, કોઈ કૃષ્ણનું, કોઈ ગોવિંદ મંત્રનું ભજન કરતા, જ્યારથી મહારાજે આ સ્વામિનારાયણ મંત્ર આપ્યો, અને આ મંત્ર આપ્યો એમ નહીં, જેણે જેણે આ મંત્રનો જપ કર્યો એ સમયે, પેલો વ્યાપકાનંદ સ્વામી શીતળદાસે સમાધિ થઈ, સમાધિમાં ધામમાં ગયા, અક્ષરધામમાં ભગવાનના દર્શન થયા, જેવી મૂર્તિ એણે ધામમાં જોઈ એવી જ મૂર્તિ એણે ફરેણીમાં સહજાનંદ સ્વામીની જોઈ, અને ત્યારે નક્કી કરી લીધું કે જે અક્ષરધામના ધામી છે એ જ આ છે, ને જે આ છે એ જ એ છે. માટે સ્વામી નારાયણ પણ આ જ છે. સભા આખી બેઠી હતી, એને શીતળદાસે વાત કરી, સભા કે અમને એમ મનાય નહીં, મહારાજ કે તો કરો ધૂન, સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી નાખી, સભાને સમાધિ થઈ, અક્ષરધામમાં ભગવાનના દર્શન થયા, જેવી છબી ન્યા જોઈ એવી જ ફરેણીમાં. પછી બધા લોકો, આમ તમે જો તો મહારાજનું નામ કોઈએ સ્વામિનારાયણને જ પાડ્યું, મહારાજનું નામ કોઈએ સ્વામિનારાયણને જ પાડ્યું. બીજી વાત એક કે સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્યની કથા હરિલીલામૃત સિવાય બીજે પાછી આવતી પણ નથી, ઓનલી હરિલીલામૃતમાં છે. સમાધિ કરાવે અને એ બધાએ પ્રત્યક્ષ અનુભવ્યો પછી જનતા બધી કહેવા માંડી કે એ ધામમાં છે, એ જ આ છે, આ છે, એ છે, માટે આ સ્વામિનારાયણ આ જ છે. સ્વામિનારાયણનું નામ મહારાજનું બધા કેવા, આ સ્વામિનારાયણ છે, નહીતર મહારાજે તો શીતળદાસને મંત્ર આપ્યો કે આ મંત્રનો જપ કરો તમને રામાનંદ સ્વામીના દર્શન થશે, અને એવો અદ્ભુત મંત્ર આપ્યો. અને પછી મહારાજે જે મહિમા કીધો,
જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરિયાજ ગણાય એક, સર્વોપરિયાજ ગણાય એક. મહારાજ કે મારા નામ તો ઘણા છે પણ આ સ્વામિનારાયણ નામ છે ને સર્વોપરી છે. ગુણાતીતાનંદ સ્વામી કે કાળા નાગનું ઝેર ઉતરી જાય આ મંત્રના જાપથી. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા કે અંત કાળે કોઈ પાપી જીવના મુખમાં જો સ્વામિનારાયણ મંત્ર બોલાય તો ઈ જીવનું પણ કલ્યાણ થાય એવો આ બળિયો મંત્ર છે. અને વાલા ભક્તો, તમારાથી જાજા તપ નો થાય, જાજા દાન પુણ્ય નો થાય, જાજી કોઈ ઊંચી સાધના નો થાય તો એક વાનું તો અવશ્ય કરું, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતું રહેવું. આ મંત્ર એવો બળ્યો છે કે કાળી વાસના હોય ને ભાઈ જન્મો જૂની વાસનાને બાળી નાખે, સ્વભાવ ટાળી નાખે, દોષ ટાળી નાખે અને જીવને ખદ્યોતમાંથી સૂર્ય જેવો કરી મૂકે ઈ તાકાત આ સ્વામિનારાયણ મંત્રમાં છે. પણ દિલથી જપવો પડે. અને આ મંત્રનો મહિમા અમારા મુક્તાનંદ સ્વામીએ જે ગાયો, સ્વામિનારાયણ 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 જપના મનવાયે હી મંત્ર રાજ ઈષ્ટ દેવ અપના. સ્વામિનારાયણ 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 જપના સ્વામિનારાયણ 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 જપના મનવાયે હી મંત્ર રાજ ઈષ્ટ દેવ અપના. સ્વામિનારાયણ 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 જપના મનવાયે હી મંત્ર રાજ ઈષ્ટ દેવ અપના. ઈષ્ટ દેવ અપના ઈષ્ટ દેવ દેવ અપના ઈષ્ટ દેવ અપના ઈષ્ટ દેવ અપના ઈષ્ટ દેવ અપના. હો 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 હો. હરત ફરત કરત કામ સ્વામિનારાયણ કહીએ, મોહાદિક શત્રુ મિટે પરમાનંદ પૈયે. હરત ભરત કરત કામ સ્વામી મુક્તાનંદ સ્વામી બોલે, મોહાદિક શત્રુ મિટે પરમાનંદ પૈયે. અરે હરત ભરત કરત કામ સ્વામી નારાયણ કહીએ, મોહાદિક શત્રુ મિટે પરમાનંદ પૈયે. ભરત ભરત કરત કામ સ્વામિનારાયણ કહીએ, મોહાદિક શત્રુ મિટે પરમાનંદ પૈયે. પરમાનંદ પૈયે ભાઈ પરમાનંદ પૈયે, પરમાનંદ પૈયે ભાઈ પરમાનંદ પૈયે. ઓહો પરમાનંદ પૈયે ભાઈ પરમાનંદ પૈયે, પરમાનંદ પૈયે ભાઈ પરમાનંદ પૈયે. હો 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 હો. ઉર્મે હરિ રૂપ ધારી રસના ગુણ ગાવે, તાપર હરી અધિક અધિક કરુણા વરસાવે. ઉર્મે હરે રૂપ ધારી રસના ગુણ ગાવે, તાપર હરે અધિક
અધિક કરુણા વરસાવે, કરુણા વરસાવે રે વાલો, કરુણા વરસાવે, કરુણા વરસાવે વાલો, કરુણા વરસાવે, કરુણા વરસાવે રે વાલો, કરુણા વરસાવે, કરુણા વરસાવે વાલો, કરુણા વરસાવે. મુક્તાનંદ સ્વામી બોલે કે આ મંત્ર સ્વયં ભગવાન સ્વામી નારાયણે આપ્યો છે. શ્રી મુખ શ્રી હરિ આપ યહી જાપ પ્રેરા, મુક્તાનંદ મંત્ર રાજ મેટત અંધેરા. વાસના ટાળે, દોષ ટાળે, સ્વભાવ ટાળે, આ મંત્ર તો અંતરના અજ્ઞાન રૂપી અંધારાને ટાળે એવો આ બળિયો મંત્ર છે. પણ મહિમાથી અને શ્રદ્ધાથી જપાવો જોઈએ. તમને એટલી વાત હું ચોક્કસ કહીશ કે આ દુનિયામાં આ વેદોક્ત મંત્ર જે સ્વામિનારાયણ ભગવાને આપ્યો, આથી બળિયો બીજો કોઈ મંત્ર દુનિયામાં નથી. હરેક સંપ્રદાયના સંન્યાસીઓ નારાયણ મંત્રનો જપ કરે, અદ્વૈતી સંન્યાસી હોય, દ્વૈતી સંન્યાસી હોય, વિશિષ્ટાદ્વૈતી સંન્યાસી હોય, શુદ્ધાદ્વૈતી હોય કે દ્વૈતાદ્વૈતી હોય. વાલા ભક્તો, આજે આપણી સભામાં વડતાલના ચેરમેન પૂજ્યપાદ શાસ્ત્રીજી સ્વામી પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી સ્વામીનું અભિવાદન કરીએ. વાલા ભક્તો, પૂજ્ય સ્વામી વડતાલમાં રહી અને ખૂબ સારી આજ વડતાલ દેશની, વડતાલ તાબાના મંદિરોની, આ સત્સંગ સમાજની ખૂબ નિસ્વાર્થ ભાવે ખૂબ સારી સેવા કરે છે. એકવાર સ્વામીને તાળીઓથી વધાવી લઈએ. મને કે આ પાઠ તમારી બહુ શુકન વંતી છે, હું કરવા છે સ્વામી પછી કહે. પણ સ્વામી બહુ દયાળુ છે. હરેક પ્રસંગોમાં અમારા સંતોને કહેતો હતો, મેં તો શાસ્ત્રીજી સ્વામી આજે આટલી ઉંમરે આટલું જે વિચરણ સ્વામી કરે છે, એટલી ઉંમરે આપણે તો એટલું નહીં દોડી શકીએ. રાત દાડો સ્વામી ગમે નાનો મોટો પ્રસંગ હોય એમાં હાજરી આપે અને બધા સંતો હરિભક્તોને રાજી કરે તનની પરવા કર્યા વિના. ને એક વાત મારે કેવી હોય કે અમારા બધાય સાધુમાં જો સૌથી વધારે તપસ્વી કોઈનું જીવન હોય તો શાસ્ત્રીજી મહારાજનો છે. વર વરના કોરા ધારણા પારણા પૂજ્ય સ્વામી કરે. આપણે એકાદશીનો ઉપવાસ ન થાય ભાઈ, ખોટું હું કેવું? એટલે આ તમને ચોખ્ખું કીધું. સ્વામી એક એક વર્ષ, સ્વામીના 50 વર્ષ થયા પૂરા. સ્વામીએ 50 વર્ષની એની જન્મ જયંતિ ઉજવી. તમને બધાને પ્રેરણા મળે એટલે કહું, આ બધા છોકરાઓ જુવાનીઓ ઘણા તમે તમારો બર્થડે ઉજવતા છો. બર્થડે એમ શું કરો તમે? કેક લાવો ને મીણબત્તીઓ પ્રગટાવો ને ઘડીક નાચો ને કૂદો ને આવું કરીને બર્થડે મનાવો. સ્વામીએ એનો 50મો બર્થડે કઈ રીતે મનાવ્યો? આખા વર્ષના એને ધારણા પારણા કરી. આખા વર્ષના ધારણા પારણા પાછા કેવા કે આજ બપોરે જમ્યા એટલે પછી કાલ, આજ તો પછી હાંજે નહીં જમવાનું, કાંઈ નહીં જમવા, કાલ આખો દી નહીં જમવાનું, પરમ દિવસે ઠેઠ પાછું બપોરે જમવાનું. એક દિવસે નહીં, એક દિવસે જમવાનું, એ ફક્ત એક ટાઈમ બપોરે. આવી રીતે એક મહિનો નહીં 12 મહિના સ્વામીએ ધારણા પારણા કર્યા. બર્થડે મનાવવા હોય તો આવી રીતે મનાવવા જોઈએ. તપ કરી, જપ કરી, ભજન કરી, ભક્તિ કરી અને અંતકાળે ભગવાન સ્વામિનારાયણને તેડવા આવવાનું મન થાય કે અમારા માટે રાજી કરવા કેવા કેવા દાખલા કરે. એટલે આજ આ અમે હમણાં તમને સ્ટાર્ટિંગમાં કીધું
કે અમરોલી નો વિસ્તાર ખૂબ ભાગ્યશાળી છે કે આવા પવિત્ર સંતોના તમને ઘેર બેઠા દર્શન થાય છે. પૂજ્યપાદ હરિવલ્લભ સ્વામી તાળીઓથી વધાવવા જોઈએ, દાખલો એને કર્યો છે, આટલા આટલા સાધુને લાવવાનો દાખલો સ્વામીએ કર્યો છે. તો વાલા ભક્તો, જે આ મંત્ર છે સ્વામિનારાયણ મંત્ર, જિંદગીમાં કોઈ ભી સંકટ આવે, કોઈ ભી દુઃખ આવે, કોઈ ભી પ્રોબ્લેમ આવે, સ્વામિનારાયણ મંત્રના જપ કરજો. આ મંત્ર તમારા દરેક સંકટમાંથી ઉગારનારો આ મંત્ર છે. બીજું કાંઈ તમને ન આવડે, નો વાંચતા આવડે, નો બીજું ત્રીજું આવડે, કંઈ નહીં, સ્વામિનારાયણ મંત્રનો જપ કર્યા કરો. કોઈ નિયમ નહીં, નાતા હોય તોય સ્વામિનારાયણ 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 બોલો. હા, અને જો નાતા નાતા ભગવાન નો સાંભળે, શિયાળામાં ખાસ કરીને ટાઢે પાણી નાવ એની મેળે સાંભળે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જમતા જમતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રાજકોટ ગુરુકુલના ટ્રસ્ટી નવીનભાઈ દવે, એમણે મને આ મંત્રની ખુમારીની એક વાત જે કરી હતી એ મને યાદ આવી તો તમને કહું. મને એણે પોતે એમ વાત કરેલી કે સ્વામી મારા તો બહુ મોટું માણા, પૈસે ટકે બી ખૂબ સુખી, વડાપ્રધાન સુધીની એમની તો ભાઈ ઓળખાણ્યો. હા, ચીફ મિનિસ્ટર તો શું, વડાપ્રધાનની સાથે ઓળખાણવાળા માણા, બધી રીતે સમૃદ્ધ અને સુખી માણા. અને નવીનભાઈ દવે એમણે મને કીધું કે સ્વામી મારા માતુશ્રી બીમાર પડેલા, બચવાની કોઈ શક્યતા નહોતી, કોઈ બચવાની શક્યતા નહોતી, દવાખાને હતા. એ સમયે કોઈ એક સંન્યાસી આવ્યા, બ્રહ્મચારી કે સંન્યાસી, અને એમણે મારા બાપુજીને એમ કીધું કે મારા દાદાને એમ કીધું કે તમારા દીકરાની વહુ મરવા પડી છે, તો તમે મૃત્યુંજય મંત્રના જપ કરો તો તમારા દીકરાની વહુ સાજી થઈ જાય. નવીનભાઈ કહેતા હતા કે તેદી મારા દાદાએ એ સંન્યાસીને એટલું કીધું હતું કે ભાઈ મારું 21 માણસનું કુટુંબ છે, કદાચ 21-એ 21ની નનામી એક હારે જોડવી પડે તો મને મંજૂર છે, પણ સ્વામિનારાયણ મંત્ર સિવાય બીજા મંત્રનો જપ મારાથી નહીં થાય. સ્વામિનારાયણ મંત્ર સિવાય બીજા મંત્રનો જપ નહીં થાય. મને કહેતા હતા સ્વામી આવી જ્યારે મંત્રમાં નિષ્ઠા હોય ને ત્યારે મંત્ર સફળ થાય. આપણને તો ભીંહ પડી હોય ત્યારે મંત્ર શરૂ કરી પણ મનમાં એમ હોય મળો સફળ થાય કે નહીં, કાંઈ નહીં તો બીજો જપશું આ લોહી કે એમ એમ કોઈ વસ્તુ સિદ્ધ નથી થતી. નિષ્ઠા જોઈએ, ભરોસો જોઈએ, દ્રઢ વિશ્વાસ જોઈએ. આ સ્વામિનારાયણ મંત્ર એટલો બળિયો મંત્ર છે, કારણ વેદોક્ત મંત્ર છે. અને આ દેનારા કોણ? અનંત કોટી બ્રહ્માંડના ધણી સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન. અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુ એમ લખે, સ્વામિનારાયણ 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 જપના મનવાયે હી મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. સ્વામિનારાયણ 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 જપના મનવાયે હી મંત્ર રાજ ઇષ્ટ દેવ શ્રીમુખ શ્રી હરિ આપ એહી જાપ પ્રેરા મુક્તાનંદ મંત્ર રાજ મેટત અંધેરા. શ્રીમુખ શ્રી હરિ આપ એહી જાપ પ્રેરા મુક્તાનંદ મંત્ર રાજ મેટત અંધેરા. મેટત અંધેરા ભાઈ મેટત અંધેરા. સ્વામિનારાયણ 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 જપના મનવાયે હી મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. સ્વામિનારાયણ 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 જપના મનવાયે હી મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. અરે મનવા
ये ही मंत्र राज इष्ट देव अपना આ રીતે મુક્તાનંદ સ્વામીએ પણ મહારાજના મંત્રનો ખૂબ મહિમા ગાયો છે. અને આ મહિમા એટલો બધો જોરદાર મંત્રનો મહિમા છે. સ્વામિનારાયણ ભગવાન પીપલાણા પધારેલા, નરસિંહ મહેતાને ઘેર ઉતરેલા, અને એક ગામની બહાર એક પીપળો, એક વડલો, અને વડલા નીચે સ્વામિનારાયણ ભગવાને સભા કરી, અને વડલામાં ભૂત બહુ રહેતા હતા. મંત્રનો મહિમા ઈ તમે જોજો. દીઠો સંધાઈ નો વડ એક હતા તે વિશે ભૂત અનેક, તેને મુક્તિ દેવા રૂચિ કરી બેઠા ત્યાં જ સભા સજી હરી. નારાયણ ધૂન ત્યાં તો કરાવી, ભૂતો ઉભા રહ્યા સર્વ આવી, બહુ રૂવે અને રાડ્યો પાડે, અતિ દુઃખના ચિહ્ન દેખાડે. વડલા નીચે સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ મંત્રની ધૂન કરાવી, અને જેટલા ભૂતો હતા એ બધા સામે આવીને ઉભા રહ્યા, રોવે રડે રાડ્યો પાડે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એ ધૂન ગવડાવી, એ ભૂતોનો મોક્ષ કર્યો. દયા સિંધુ દયા કરી તેને બદ્રિકાશ્રમે મોકલ્યા, બદ્રિકાશ્રમમાં ભૂતોને મોકલ્યા. અને તમને આજે ન મનાતું હોય તો તમે જોવો ભાઈ, બદ્રિકાશ્રમમાં ભાગવતની કથા આવે કે અજામિલને યમદૂતથી બચાવ્યો, પછી એને બદ્રિકાશ્રમમાં મોકલ્યો, અને ત્યાં એ ભજન તપ કરી અને પછી ભગવાનના ધામમાં ગયો. અમારે સારંગપુરના કોઠારી કહેતા હતા, એ કે સ્વામી આજ આ સારંગપુરના હનુમાન દાદાનો આટલો પ્રતાપ છે એનું મૂળ કારણ છે ગોપાળાનંદ સ્વામી. આ હનુમાન દાદાની મૂર્તિમાં ગોપાળાનંદ સ્વામી એટલો પ્રતાપ મૂક્યો છે કે હજારો જીવોનું રૂડું કરે છે. અહીંયા ગમે એવું ભૂત આવે, પ્રેત આવે, કોઈ ભી બ્રહ્મ રાક્ષસ આવે કે કોઈ ભી તાંત્રિક વળગેલો આવે, એ બધાને અહીંથી કાઢી અને સારંગપુરમાં એક નારાયણ કૂપ છે એમાં નાખે, અને એની નારાયણ કૂપમાં નાખ્યા પછી હનુમાન દાદા ત્યાં પેરો મૂકે, નહીં ભૂતાવળ બારી નીકળીને બીજાને કેટલા હેરાન કરે. એ કુવામાં નાખી આ ભૂતાવળની ફરતો હનુમાન દાદા પેરો મૂકે, સ્વામિનારાયણ મંત્રનું ભજન કરાવડાવી કરાવડાવી એ ભૂતને બધાને ભગવાનના ધામમાં મોકલે. હું તમે ભજન કરાવી સ્વામિનારાયણનું એમ નહીં, નારાયણ કુવામાં હનુમાન દાદા પણ સ્વામિનારાયણ મંત્રનું ભજન અનેક જીવો પાસે કરાવે છે. અને તમારે જાવું હોય તો જાજો, ક્યારેક સારંગપુર દર્શન કરજો, અને નારાયણ કુવો જોવા જાજો. અનેક ભૂતો શનિવારે તો આર્યું થયું હોય બધાની, માણસોની બધાને કાઢી કાઢીને ત્યાં મોકલે, અને સ્વામિનારાયણ મંત્રનું ભજન કરી એ જીવને જન્મ મરણમાંથી મુક્ત કરી ધામમાં મોકલે, એવો આ બળિયો મંત્ર છે. પણ આપણને ગરિમા નહીં, મહિમા નહીં, એટલે પછી કાંઈ એનું ફળ ન મળે. ફળ આખું મહિમાનું છે ભાઈ. હા, એકનો એક વ્યક્તિ વડતાલ દર્શન કરવા જાય ને, હરિકૃષ્ણ મહારાજ પાસે જાય, જો એને મહિમા ન હોય તો આમાં આમ ટગર ટગર કરીને વયો આવે, અને એની જગ્યાએ એક બીજો માણસ જાય ને એને મહિમા હોય તો અડધો કલાક ત્યાં બેસીને માળા ફેરવે, અને ઈચ્છી કોઈ વધારે મહિમા વાળો હોય તો એને એમ લાગે કે આજનો મારો દિવસ ધન્ય બની ગયો, મને વડતાલના હરિકૃષ્ણ મહારાજના દર્શન થયા. ત્રણેય જણાએ દર્શન તો કર્યા, પણ જેટલો જેને મહિમા વધારે એટલો એને ફાયદો વધારે. મહિમા વિના કાંઈ નથી થાય, અને એટલા માટે આપણે બધાએ ભાવથી ને મહિમાથી આ મંત્રનો ખૂબ મહિમા રાખી અને જપ કરો. સ્વામિનારાયણ ભગવાને તો એવો પ્રતાપ પોતાના દ્વારા વાપર્યો, હજારો જીવો દ્વારા વાપર્યો. બીજે દિવસે સ્વામિનારાયણ ભગવાન પીપલાણામાં ઈ જ વડલા નીચે બેઠેલા લાધા જોશીને મહારાજે એક છડી દીધી, અને છડી દઈને કીધું કે લ્યો આ છડીનું લાકડીનું એક ઠેબુ અડાડશો એને સમાધિ થાય, અને બીજું ઠેબુ અડાડશો સમાધિ ઉતરી જાય. અને લાધા જોશી આ રીતે ભાઈ ઠેબાથી મળ્યા, બધાને સમાધિ કરાવ્યા.
સમાધિ થવી કેટલી કઠણ. અષ્ટાંગ યોગ સિદ્ધ કરે તો સમાધિ ન થાય. ભારત દેશમાં જેટલા યોગ ગુરુ ભેગા થાય ને એટલા બધાને ભેગા કરો ને તો 10 મિનિટની એને સમાધિ ન થાય. ભલે જેટલી ભસ્ત્રિકાઓ કરવી હોય એટલી કરે અને જેટલું એને ઊંધે માથે થવું એટલા માથે થાય, 1/2 કલાક એના મનના સંકલ્પ વિરામ ન થાય. જ્યારે સ્વામિનારાયણ ભગવાન અભણ માણસોને પણ સમાધિ કરાવી દેતા અષ્ટાંગ યોગ સાધ્યા વિના. આ કોઈ નાનું કામ નતું. લાદા જોશી બધાને સમાધિ કરાવે. વિહારી લાલજી મહારાજ લખે, તેનું ઠેબુ જેને અડાડાય તેને તરત સમાધિ થાય, બીજું ઠેબુ અડાડે તે જ્યારે જાગે તે સમાધિ માંથી ત્યારે. હિન્દુસ્તાની ત્યાં વૈરાગી કોઈ બોલ્યો તેહ સમાધિ ને જોઈ, સુણો સ્વામિનારાયણ વાત ન જુઓ તમે જાત કુજાય. એ સ્વામિનારાયણ, કોઈ એક હિન્દુસ્તાની વૈરાગી આવેલો સાધુ ત્યાં બેઠેલો, સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે હે સ્વામિનારાયણ ભગવાન, તમે કઈ જાત કુજાય જોવો નહીં, જેને હોય ને સમાધિયું કરાવો. આનું કારણ શું? માણસોને સમાધિયું કરાવી, પશુઓને, પક્ષીઓને, વૃક્ષોને, સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવવામાં, જીવના કલ્યાણ કરાવવામાં કાંઈ પાછું વાળું જોયું જ નથી. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા? જેને તેને સમાધિ કરાવો તેનું કારણ મુજને બતાવો, સુણી બોલ્યા શ્રી અવિનાશી એ છે અક્ષરધામના વાસી. મહારાજ કે આ લાધો જોશી ના તો બધા અક્ષરધામના વાસી, અમારી ઈચ્છાથી આ લોકમાં આવ્યા છે. આ શું અમારું ભજન કરનારા કોઈ બી જીવથી સમાધિ થાય? અને મહારાજે તો અનેક જીવો સરદારમાં જુઓ તો માછલીઓને સમાધિ કરાવી. અને સરદારમાં તો એક ઓલી ડોશી હતી, જૈન ડોશી, વાણિયાની બાઈ, જૈન ધર્મ પાળે, કોઈ જીવ જંતુને માળે મારે નહીં. જૈનોમાં તો અહિંસા ધર્મ બહુ મોટો. એટલે શું કરે કે માકડ હોય, ખાટલામાં માકડ પડ્યા હોય તો બધા જ ખાટલામાંથી માકડ વીણી વીણી અને એક ખાટલા મૂકે, મારે નહીં. આપણે હોય તો ભૂમિમાં સમાધિ લેવડાવી દઈ. કાઠિયાવાડમાં બધાએ ટોલા ને માકડ મારવાનો બહુ ધંધો કર્યો, કારણ કે પેલા બેનો નાતા નહોતા એટલે ટોલા બહુ પડતા હતા. એટલે પછી એક બેન ની વાહે બીજા બેન બે જાય ને આમ માઇલ પછી કાઢી નખે ચડાવી ટચાક ટચાક બહુ ફટાક્યા પડ્યા. અને ખાટલા બપોરે નાખે ઉનાળામાં તડકામાં, પછી ઊંચો કરીને નાખે હેઠો, જેટલા માકડ બહાર નીકળે પગના અંગૂઠાથી બધાને ભૂમિમાં સમાધિ લેવડાવી. એટલે શિક્ષાપત્રી મહારાજે લખીને તે અહિંસાના શ્લોકમાં બે જ લખ્યું, માકડ ટોલા આદિ જીવ જંતુ નો મારવા. એમાં એમ આ બે નું નામ લખી નાખ્યું મહારાજે, માકડ ને ટોલા આ જીવ જંતુ નો મારવા. પણ આવડા જૈન એટલે કોઈ જીવને મારે નહીં, બધા ખાટલામાંથી માકડ વીણી વીણી એક ખાટલા મૂકે. અને પછી શું કરે, ખાટલો મૂકી રાખે એક કોઈ કોઈ મહેમાન આવે અને જો એક બે દિમ જવાનું નામ ન લે તો ત્રીજે દાડે ખાટલો ઢાળી દે. એટલે મહેમાન એની મેળે રજા લઈ લઈ જાય. એમાં સરદારમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને એ ડોશીમાના છોકરા બે સ્વામિનારાયણના ભગત થયેલા. એટલે મહારાજને કે મહારાજ તમે આજ અમારી ઘરે રાત વાસો કરો. ભગવાન કે હારું, એમની ઘરે ગયા. છોકરાઓને દુકાન ચાલે એટલે કે મહારાજ તમે અહીં થોડી વાર વાળું પાણી કરી અને પછી બાને કીધું બા તમે ખાટલો ઢાળી દેજો, અમારા ભગવાન અહીં આરામ કરશે, અમે હમણાં દુકાનનું કામ પતાવીને આવીએ. છોકરાઓ ગયા અને ડોશીમાં તો વાળું પાણી કરાવીને પછી મહારાજને ખાટલો ઢાળી દીધો, પણ ઓલો મહેમાન વાળો ઢાળી દીધો. મહારાજ સુતા અને માકડ કવડે કવડે ભાઈ. સ્વામિનારાયણ ભગવાન એમ છું કે આમાં નહીં હોવા એટલે એ તો ઓસરીમાં હેઠે હોઈ ગયા. છોકરાઓ આવ્યા, મહારાજ નીચે સુતા હતા. સ્વામિનારાયણ ભગવાનને છોકરાઓ કે મહારાજ કેમ તમે નીચે હોતા છો? મહારાજ કે પણ એ ખાટલામાં નહીં હોવાય. છોકરાઓને ખબર પડી ગઈ કે મહેમાન વાળો ઢાળ્યો લાગે છે, મહેમાન વાળો લાગે છે. એની બાને જઈને કહે છે કે બા તમે આ શું કર્યું? આ અમારા ભગવાન છે, તમે એને માકડ વાળો ખાટલો ઢાળી દીધો. અંતે દી ડોશીમાં એટલું બોલ્યા કે જો ઈ ભગવાન હોય તો પછી માકડનો કરે ને ઉદ્ધાર, મેં તો એટલે ખાટલો ઢાળી દીધો છે. અને સ્વામિનારાયણ ભગવાને તે દી જેટલા ખાટલામાં માકડ હતા એને દિવ્ય દેહ ધારણ કરાવી ભગવાનના ધામમાં મોકલી.
આવી રીતે સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ મંત્ર આ બે દ્વારા અનેક જીવોના કલ્યાણ થયા, આજ થાય છે અને ભવિષ્યમાં થાતા રહેશે. આ સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. અને પછી તો મહારાજ અનેક લીલાઓ કરે છે, હજારો જીવોને સમાધિઓ કરાવે. એમાં અગતરાયમાં મહારાજ પધાર્યા અને અગતરાયમાં એક ઉમૈયા શંકર નામનો બ્રાહ્મણ આવ્યો અને એક સંસ્કૃતનો શ્લોક બોલ્યો. શ્લોકમાં મૂર્તિનું વર્ણન હતું અને એ મૂર્તિનું વર્ણન સાંભળીને એક જણાને સમાધિ થઈ ગઈ. સમાધિ થઈ એટલે સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણને કહે છે કે ઉમૈયા શંકરજી, તમે તો કેવો અદ્ભુત શ્લોક બોલ્યા, એક ભાઈને સમાધિ થઈ ગઈ. ઉમૈયા શંકર બહુ રિયલ માણસ હતો. એને એટલું કીધું કે સ્વામિનારાયણ, હું તો કથા કરી કરીને મરી ગયો, કોઈ દી કોઈને સમાધિ થઈ નહીં, આ પ્રતાપ તો તમારો છે, મારા શ્લોક થી કઈ સમાધિ થઈ નથી. સુની વિપ્ર બોલ્યા, શિર નામી મુજ શક્તિ નથી એવી સ્વામી, કથા કરતા ઉમર ગઈ વાધી, પણ કોઈને થઈ ન સમાધિ. હવે આ બાજુ એ માણસને સમાધિ થઈ, ત્યાં એક જુનાગઢ થી જમાદાર આવેલા, મુસલમાન જમાદાર, સ્વામિનારાયણ ભગવાને એને સમાધિ કરાવી અને સમાધિમાં ગયા ભાઈ. એક લાખ ને 80,000 બોલિયા કરે અરજ ઉચ્ચાર, જોયા ત્યાં ઘણા પીરાન પીર, કરે સ્તુતિ નમાવીને શીર. એમને પેગંબરો દેખાણા, ખુદા દેખાણા, તખત ઉપર બેઠેલા અને પેગંબરો બધા સ્તુતિ કરતા હોય એવું ધામનું દર્શન થયું. જમાદાર સમાધિમાંથી જાગ્યા અને ત્યારે ઉમૈયા શંકર વિપ્રય એમ કીધું કે આ સ્વામિનારાયણ ભગવાનની તો રીત જો. એવું જોઈને જાગ્યા. જ્યારે ઉમૈયા શંકરે કહ્યું ત્યારે થયા આગળ હરિ અવતાર, આવું તો ન કર્યું કોઈ. ભગવાનના અવતાર તો ઘણા થયા પણ આવું કોઈએ કર્યું નથી. આવી રીતે સ્વામિનારાયણ ભગવાન અનેક જીવોને સમાધિઓ કરાવી અને એનો ઉદ્ધાર કરે છે. અગતરાય ગામમાં ભીમભાઈ ખેતર ગયા. પેલા કથા સાંભળી સ્વામિનારાયણ ભગવાન પાસે, ખૂબ મહિમાની વાતો સાંભળી, ખેતર ગયા. કીડિયારું ઉભરાણું, લાખો કીડીઓ નીકળી. ભીમભાઈને એમ સંકલ્પ થયો, અરે રે, આ બિચારી કીડીઓનું કલ્યાણ કેદી થશે, અને ક્યારે માણસનો દેહ મળશે, ક્યારે સંત સમાગમ મળશે, ક્યારે આને ભગવાનનો મહિમા સમજાશે, અને આ જીવનો ક્યારે કલ્યાણ થશે, મુક્તિ થશે. આટલો સંકલ્પ જ્યાં કર્યો ત્યાં તો આકાશમાંથી વિમાનો આવ્યા. કીડીઓએ દિવ્ય દેહ ધારણ કર્યા અને વિમાનમાં બેસીને બધી કીડીઓ ધામમાં ચાલી. પર્વતભાઈને એમ છું, ભીમભાઈને એમ છું કે મારું આ ગજબનું કામ છે. સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને આવીને કહે છે કે મહારાજ, આજ આવું થયું, આનું કારણ શું? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને બહુ સારી વાત કીધી કે થાય અંશ કળા અવતાર, ત્યારે ભક્ત પામે ભવ પાર, પુરુષોત્તમ પોતે પધારે તેની રીત જુદી હોય ત્યારે. ભીમભાઈ અંશ અવતાર થાય, કળા અવતાર થાય, ત્યારે તો મુમુક્ષુ જીવ હોય ની ભવ પાર થાય, અને જેદી ખુદ અવતારી પુરુષોત્તમ નારાયણ પધારે એની રીત જુદી હોય, તેના સેવક સંકલ્પ કરે એથી પણ બહુ જીવ ઉદ્ધરે, અવતાર અને અવતારી એની એટલી છે રીત ન્યારી. મહારાજ કે એની બે ની રીત ન્યારી છે. મારા વાલા ભક્તો, મારે તમને કેવું છે, એ ભગવાન બહુ મોટા મળ્યા છે, હવે મહિમા રાખજો. હા, એ મહિમા વિનાનું બધું વયું ન જાય. આજે આપણા મૂળ સંપ્રદાયમાં ખોટ મહિમાની છે, બાકી બધું જ સારું છે, પણ ભગવાનનો, તીર્થોનો, મંત્રનો, સંતનો, ભક્તનો જે મહિમા હોવો જોઈએ એ મહિમા નથી, એટલે આપણે બધાય મોળા પડતા જાય. મહિમા વિનાનો જીવ કોઈ દી કોઈ સુખી થઈ શકે છે જે મહિમા નહીં. નકરો દેહનો, દેહના સગા સંબંધીનો, ધનનો, ખાનનો, પાનનો, એનો મહિમા, ભગવાનનો, ભગવાનના સંતનો, ભક્તનો મહિમા નહીં, મંત્રનો મહિમા નહીં. હાસ્ય કલાકાર આવ્યો હોય 3 કલાક ખીખી ખીખી દાંત કાઢે, પણ કથા માળાને 1.5 કલાકમાં કંટાળો આવે. ઓલામ કોઈ દી કઈ રોડું ન થવાનું હોય,
જીવની અવળાય જેવી નથી મહિમા રાખવાનો એનો રાખે, જેનો રાખવાનો એનો ન રાખે. સ્વામિનારાયણ મંત્રના પ્રતાપે, સ્વામિનારાયણ મંત્રના ભજનથી, સ્વામિનારાયણની ઉપાસનાથી એના એક એક હરિભગત પણ અનેક જીવોના કલ્યાણ કરે. અને પછી કાલવાણી મહારાજ આવ્યા. વ્યાપકાનંદ સ્વામીને મહારાજે કીધું કે તમે ભૂમા પુરુષના લોકમાં જાઓ, સ્વામિનારાયણ મંત્રની તાકાત જોજો, સ્વામિનારાયણ ભગવાનની તાકાત જોજો. વ્યાપકાનંદ સ્વામી જેમને આ પહેલો વહેલો મંત્ર સ્વામિનારાયણ મંત્ર આપ્યો, એ વ્યાપકાનંદ સ્વામી મહારાજ કહે છે કે તમે પેલા ઇન્દ્રલોકમાં જાઓ, તો જઈને આવ્યા પાછા. બ્રહ્માના લોકમાં જાઓ, ઉમાનંદ સ્વામી વ્યાપકાનંદ સ્વામી જઈને આવ્યા પાછા. ગોલોકમાં જાઓ, જઈને આવ્યા પાછા. મહારાજ કહે છે કે હવે તમે ભૂમા પુરુષના લોકમાં જાઓ. ગયા તો 1000 માથા વાળો રાક્ષસ બેઠેલો દૈત્ય પાછા આવ્યા. મહારાજને કે મહારાજ ઓલો રસ્તો રોકીને બેઠો છે ને મને નથી જવા દેતો. સ્વામિનારાયણ ભગવાન કે જાઓ, એના કરતા બમણું શરીર ધારણ કરીને એને હરવીને તમે આગળ જાઓ. વ્યાપકાનંદ સ્વામી એવી રીતે કરીને આગળ ગયા ત્યાં 10000 માથા વાળો દૈત્ય આવ્યો. ઈ કે હું તને જવા ન દઉં. વ્યાપકાનંદ સ્વામી પાછા આવ્યા. મહારાજ કેમ થયું? તો કે છે કે 10000 માથા વાળો દૈત્ય આવ્યો ને જવા નથી દેતો. મહારાજ કે જાઓ, એનાથી દોઢું સ્વરૂપ ધારણ કરીને જાઓ. વ્યાપકાનંદ સ્વામીએ દોઢું સ્વરૂપ ધારણ કર્યું, દૈત્યને હરિવો, અને ભૂમાનંદ ભૂમા પુરુષના લોકમાં સ્વામી ગયા. યા તો ભૂમા પુરુષ ખુદ ઉભા થઈ અને સ્વામીનું સ્વાગત કર્યું, પધારો પધારો, સિંહાસન ઉપર બેહાડ્યા. બધા મુક્તો ભૂમા પુરુષના લોકના સ્વામીની પૂજા કરવા લાગ્યા. અને ભાઈ, આ તો સ્વામિનારાયણના સાધુ એટલે મોટા મોટા લોકના અધિપતિઓ હોય ને તો એ સ્વાગત કરે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે ઇંગ્રેજનો માણા આવ્યો હોય તો આખી સભા ઊભી થઈ જાય, ઇંગ્રેજનો માણા આવ્યો, ઇંગ્રેજનો માણા આવ્યો. તો આ તો સ્વામિનારાયણનો સાધુ આવે તો કોણ ઊભું ન થાય. ભાઈ, ભૂમા પુરુષ ઊભા થઈ ગયા, સ્વાગત કર્યું. અને પછી વ્યાપકાનંદ સ્વામીએ ભૂમા પુરુષના લોકમાં સ્વામિનારાયણના મહિમાની વાત કરી, સ્વામિનારાયણ મંત્રની ધૂન કરાવી, અને જેટલા ભૂમા પુરુષના લોકમાં માણસો હતા એ બધાને સ્વામિનારાયણ મંત્રનું ભજન કરાવી અને બધાને અક્ષરધામમાં મોકલી દીધા. લોકના લોક ખાલી કરાવી નાખે આખે આખા. ભૂમા પુરુષનો લોક ખાલી થયો. ભૂમા પુરુષે કદાચ કીધું હશે સ્વામીને, સ્વામી હવે મારા એકલું રહેવું કેમ, આ બધા તો મુક્તો તો વયા ગયા. એટલે આ બાજુ શું થયું, ભીમભાઈ હતા ને એને કાલવાણી સ્વામિનારાયણ ભગવાનને કીધું કે મહારાજ, રાજા જે દી ગાદીએ બેસે ને તે દિવસે એની જેલને દૂધથી ધોઈ નાખે. રાજા ગાદીએ બેસે તે દી જેલને દૂધથી ધોઈ નાખે. જેટલા નરકમાં જેટલા જેલમાં ગયા હોય બધાને મુક્ત કરી દે ખુશાલીમાં કે આજ હું ગાદી આવ્યો છું, હવે નવે નાખે દિવાળી એમ. એટલે આખી જેલને દૂધથી ધોઈ નાખે. એટલે ભીમભાઈએ સ્વામિનારાયણ ભગવાનને કીધું કે મહારાજ, તમે જેતપુરમાં ગાદીએ બેઠા, તમે આ બ્રહ્માંડના રાજા ધીરાજ કહેવાઓ અને આ બ્રહ્માંડની જેલ નરક કહેવાય, માટે તમારે એને દૂધથી ધોવી જોઈએ હોય કે. આ ભીમભાઈ આવું વાત કરી. અને તે દિવસે મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને કીધું, જાઓ સ્વામી તમે નરકના કુંડમાં. અને સ્વરૂપાનંદ સ્વામી નરકના કુંડમાં ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા ત્યાં જમના દૂત ભાગી ગયા. અને પછી જે કોઈ નરકના કુંડમાં પડેલા એ બધાય જીવને બારા કાઢી અને સ્વરૂપાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મંત્રની ધૂન જગાડી. ઓ ભાઈ, હા, અને એવી ધૂન જમાવી, એવી ધૂન જમાવી. આ સ્વરૂપાનંદ સ્વામી નરકમાં ગાય ને ધૂન ભાઈ, એ બધા નરકના લોકો ધૂન ગાવા માંડ્યા. તો મને એવું લાગે છે કે તમે ગાયા વિના રહેવો નહીં. હજુ નરકના પાપી જીવ પણ સ્વામિનારાયણ મંત્રની ધૂન ગાતા હોય તો પછી ભાઈ તમે ગાયા વિના રહેવો નહીં. સ્વામિનારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભાવસે ગાયે તાલી કે સ્વામી નારાયણ 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 જોરદાર તાલી કે સાથ ભાવ ઓર પ્યાર સે ગાયે નરક ના જીવ પણ સ્વામિનારાયણ મંત્ર નું ભજન કરે તો આપણે તો કરવું જોઈએ. હરે હરે હે સ્વામી નારાયણ 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 તુમારી જય જય હો તુમારી જય જય હો સ્વામી નારાયણ તુમારી જય જય હો તુમારી જય જય હો સ્વામી નારાયણ તુમારી જય જય હો નારાયણ તુમારી જય જય હે સ્વામી નારાયણ તુમારી જય જય સ્વામી નારાયણ તુમારી જય જય હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 ભાવસે ગાયે આ ભૂમિ એવી પવિત્ર થઈ જવી જોઈએ કે અહીંયા જે જે કોઈ મકાન બાંધીને રહેવા આવે ને એને પછી વાસ્તુ પૂજા ન કરવી પડે. આ એવી આ મંત્રની તાકાત છે ભાઈ. બાવા હરે હરે નારાયણ તુમારી જય જય હો તુમારી જય જય હો સ્વામી નારાયણ તુમારી જય જય હો નારાયણ તુમારી જય જય હો સ્વામી નારાયણ તુમારી જય જય હો નારાયણ તુમારી જય જય હો સ્વામી નારાયણ તુમારી જય જય હો નારાયણ તુમારી જય જય હો હે સ્વામી નારાયણ તુમારી જય જય હો સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 વાલા ભક્તો આવો પ્રતાપ આ સ્વામિનારાયણ મંત્ર નો છે. જીવનમાં તમારા ઘરમાં એક સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ રાખજો અને હૃદયમાં સ્વામિનારાયણ મંત્ર રાખજો અને જીવમાં તમારા સ્વામિનારાયણનો મહિમા રાખજો. બીજું કાંઈ કરવાની જરૂર નથી. કોઈ દી અંધશ્રદ્ધામાં ક્યાંય ફસાતા નહીં. કોઈ દિવસ ક્યાંય દોરા ધાગા જંતર મંતરમાં જાતા નહીં. કોઈ દી ગ્રહની વીંટીઓ પહેરવા જાતા નહીં. જીવમાં અહીંયા ગળામાં એક કંઠી રાખવી સ્વામિનારાયણની, મુખમાં સ્વામિનારાયણનો મંત્ર અને જીવમાં ભગવાન સ્વામિનારાયણને આંખે આંખા રાખવા. પછી ક્યાંય ખોટું માથું કૂટવાની જરૂર જ નથી. આ અમે બધા આ અમારું તમને નથી દેખાતું. લ્યો આ એક કોઈ વીંટીઓ પહેર્યું
કેવા લીલા લહેર છે, જ્યાં જાય ત્યાં ઊંઘ આવી જાય સવારે 8 વાગ્યા સુધી. આ તો મંગળા કરવાની હોય એટલે વહેલું ઉઠવું પડે. કોઈ દી કોઈ દી એક એક પાવલી ભાત ટેન્શન નહીં એવું, પાવલી ભાત. આ આ અમે બધા હરખું સુખ માણી છીએ, શું કરવા? સ્વામિનારાયણના પ્રતાપે અમારા ભાગ્યમાં ક્યાં? અમારા ભાગ્યમાં હું લખ્યું કોને ખબર? આ તો સ્વામિનારાયણના ખોળે બેઠા સ્વામિનારાયણ નો રોટલો ખાઈ અને સ્વામિનારાયણની દયાથી બધું છે. બાકી આપણે તો સાયકલ જ હાંકવાની હતી કયો. અને અને આપણા ગુજરાતમાં તો કહેવત પડી ગઈ છે કે નોકરી કરવી તો ગવર્નમેન્ટની, સાધુ થવું તો સ્વામિનારાયણ. કારણ કે અમે ઉત્તરાયણે જોળી માગવા જઈએ ને તોય 4-વ્હીલ ગાડી લઈને જાય. અમે ભીખ માગવા જઈએ ને ભીખ માગવા તોય 4-વ્હીલ ગાડીમાં જાય. આથી આથી તો તમને બીજું કયું દ્રષ્ટાંત દેવું મારે? અને અને પરોક્ષમાં બધા ભીખ માગવા જાય ત્યાં કેટલીક નાની એવી એકાદી જોળી હોય. અમે તો મોટા મોટા ટ્રક અને ટ્રેક્ટર લઈને જઈએ, નાખવા આમાં જે નાખવું હોય એમ. હા, જરા જરા પાવળા તેલની ઘીની વાતું ને ડબ્બા મોઢે જ વાતું હોય. અને પાછું લઈ આવીએ એટલે કે અમે ખાઈને તાગડ દિન ના કરીએ એમ નહીં, ઉત્સવ કરીએ તો પાછા હજારો માણસો ને તમારે આમ તાબડ તોડ ખવડાવી. એટલું ભાઈ, લાખો માણસો જમે, લાખો માણસો જમે. નળમાં તો છાશું નીકળતી હોય. હા, ટ્રેક્ટરના ટ્રેક્ટર શીરાના ભરાઈને જતા હોય, લાડવાના ટ્રેક્ટર ભરાઈને જતા હોય. એ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. અને આજ દુનિયાભરમાં હિન્દુસ્તાનનું ગૌરવ વધારે, હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ વધારે એવા જો કોઈના મંદિર હોય તો દુનિયાભરમાં સ્વામિનારાયણના મંદિર છે. સ્વામિનારાયણ ભગવાન વખતે તો 2000 સાધુ હતા, આજ 200 વર્ષ ગયા. 200 વર્ષથી 2000 માં ઘટાડો ન થવા દીધો. આજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં 4000 જેટલા તો આવા ત્યાગી સાધુઓ છે. દેશ વિદેશમાં સ્વામિનારાયણની અલેખ જાગે. અમેરિકામાં સ્વામિનારાયણ ભગવાનની પ્રતિષ્ઠાઓ વખતે એની અસવારીઓ નીકળી હોય તો અમેરિકાની પોલીસ પણ ડગ થઈ જાય, ચક થઈ જાય કે આટલી વ્યવસ્થા તો અમે ન કરીએ કે એટલા સિસ્ટમેટિક હાલે સ્વામિનારાયણની શું વાત. આજે આજે તો હજી તો ગુણાતીતાનંદ સ્વામી અમારા બાપલિયા કહીને ગયા છે, પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થશે. હજી તો આ તો ખાલી સ્ટાર્ટિંગ કર્યું હરિવલ્લભદાસજી સ્વામીએ અમરોલીમાં. હજી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય ભાઈ આ સંત મંડળ દ્વારા. એટલે અંધશ્રદ્ધાઓ દૂર કરો, વહેમ દૂર કરો. શનિવારે આમ થાય ને મંગળવારે આમ થાય ને બુધવારે આમ થાય, નહીં. જે વારે જે થવાનું થાય, વધારે વધારે મરવાનું થાય એથી કઈ થવાનું નથી. બી ઓછો શું કરવા, નકામા ખાલી ખોટા ભાઈ. હા, તમારે આમ છે તામ છે, તમારે કોઈ ચી બીવું નહીં. સ્વામિનારાયણના ભગત થાવ, નીડર બનો. સ્વામિનારાયણ ભગવાન આ દુનિયાને અભય બનાવી છે. તમને તમારા પિતરીઓ નડે છે, તમને આ હું કરવા, આપણા બાપા આપણને નડે. ખાલી ખોટા તમે બધા માઠાકૂટમાં પડો ને યજ્ઞ કરાવો ને બાપાને તેડાવો ને ભેગા કરો ને ધૂણાવો ને ઓલા ન આવવું હોય તો આવડાને કોકને ધૂણવું પડે. બ્રાહ્મણો થાળીઓ વગાડીને સેલી બેકી ધૂણાય વેપાય. હાવ આ ધૂણવાનું તો હાવ ધતી છે. હા, તમે આમ જોવો ને હાવ ખોટું, હાવ હાવ. થોડુંક થોડુંક હવે આમાંથી બહાર આવો બધા. હા, જરાક જરાક બહાર આવો. ગ્રહની વીંટીઓ તો એક કોઈ હાથમાં ન હોય, આજ હોય ને તો બધું અહીં મૂકતા જજો. ગ્રહની વીંટીઓ કયો ગ્રહ તમને? તમે તમે હું મંગળનું બગાડ્યું તમને નડવા આવે, તમે હું શનિનું બગાડ્યું ભાઈ શનિ તમને નડવા આવે. નડતા તમને ઘરે હોય કોક, વીટીયું એન્યું પહેરો તમે, અને તમે શનિની વીટીયું પહેરો. ભોજા ભગતે કીધું છે કે આ દુનિયામાં માણા જેટલો માણા નડે છે ને એટલું દુનિયામાં બીજું કોઈ કોઈ નડતું નથી. માનવ નડે છે માનવીને મોટો થયા. એકલો હોય 9 ગ્રહની જેમ નડતો, એકલો હોય એક ઘરમાં એકલો માણા હોય 9 ગ્રહની જેમ એકલો નડતો હોય એમ ભોજા ભગતે કીધું. સ્વભાવ નડે છે, કામ ક્રોધ લોભ ઈર્ષ્યા રાગ દ્વેષ અદેખાય કોઈની મોટક સહન ન થાય, આ બધા દોષ જીવને બાળે છે, દુખી કરે. બાકી કોઈ નડવા આવતું નથી. આપણી વાસનાઓ, આપણી આપણી આપણા મોહ. કાલે એક જુવાની આવ્યો હતો, રોતો તો ફોનમાં. પેલા મને ફોન કર્યો, મને કી મરી જવું છે. મેં કીધું કાં તો હવે ક્યાંક લફરામાં પડ્યો હશે, એ લફરું સુલઝે એમ નહોતું.
તો મને કે આમ છૂસે તો મેં કીધું ક્યાં બેઠો, મને ક્યાંય તાપકીને પુલે બેઠો. મેં કીધું તું હબ અહીંયા આવ્યું મારી પાસે, મેં આ નહીં કૂદકો મારશે તો હમણાં મરશે પાછો. તે પછી તો હું કથા કરવા જતો તો નહીં આવ્યો, મેં ઘડીક કથામાં બેન પછી કથામાં એવું હારી પેટનું ઘડીક જવા દીધું ને મેં. તે પછી કથા પૂરી થઈને તો મારી પાસે આવ્યો, મને કે હવે મારે મરવું નથી. મેં જાઓ ઘરે વયો જાઓ, ખાઈને હોઈ જાય છે. નક્કામાં હાવ હાવ આવા આવા લફરામ પડો ને પછી મરો, આ બધા મોહ છે, આ દુઃખી કરે જીવને. પછી કે મને કઈક નડે છે. માટે સ્વભાવ વાસના દોષ છોડવા અને બીજું બધું છોડ ઓછું કરી અને અંધશ્રદ્ધામાંથી બહાર આવવું. સ્વામિનારાયણ ભગવાન વખતે તો કેવા કેવા લોકો સાધુ થવા. છેલ્લું એક વાત કરી દઉં ટૂંકમાં. માંગરોળમાં મહારાજ બિરાજમાન હતા અને એક મગનીરામ નામનો પરોક્ષનો સંત હતો. કથા તો એવી, ઘણા જોગ કરતો તપ જોગી, જોગ ભ્રષ્ટ થઈ થયો ભોગી, ભલા દ્રાવિડ દેશમાં તેહ પાયમો પુણ્ય થકી નરદેહ. પેલા બહુ જોગી મોટો હતો પણ ભ્રષ્ટ થઈ અને દ્રવિડ દેશમાં આંધ્રપ્રદેશ બાજુ સાઉથ ઇન્ડિયામાં એને બ્રાહ્મણના ઘરમાં જન્મ મળ્યો. રાત દિવસ રહે એવું ધ્યાન મને કેમ મળે, પૂર્વનો જોગી એટલે એવું અનુસંધાન રહે મને ભગવાન કેમ મળે. પછી ચાલ્યો તજી ઘર બાર, ગયો દેશ બંગાળ મોજાર, પશ્ચિમ બંગાળમાં માણસ આવ્યો. ત્યાં એણે એવી એક વાત સાંભળી કે પીપા ભગતે સરસ્વતી દેવીને પ્રસન્ન કર્યા હતા અને સરસ્વતી દેવીએ પીપા ભગતને ભગવાન મેળવી આપ્યા હતા, માટે હું કોઈ પાસેથી એવો મંત્ર પ્રાપ્ત કરું જેનાથી સરસ્વતી દેવી મારા ઉપર પ્રસન્ન થાય અને મને ભગવાન મેળવી આપે. હવે એમાં એ પશ્ચિમ બંગાળમાં એને એક બ્રાહ્મણ પાસેથી મંત્ર શીખ્યો સરસ્વતીને પ્રસન્ન કરવાનો, સરસ્વતી દેવી પ્રસન્ન થાય એવો મંત્ર શીખ્યો. હવે બ્રાહ્મણને અને આવડો આ મગનીરામ બે એક નાતના હતા, એટલે બ્રાહ્મણે એવું કહ્યું કે ભાઈ તું મારી દીકરી સાથે વિવાહ કરી લે ને અહીંયા અહીંયા રે. તો મગનીરામ કહે છે કે ભાઈ મારે તો બ્રહ્મચર્ય વ્રત પાળીને ભગવાન પામવા છે, હું વિવાહ કરીશ નહીં, અને તમારી દીકરી તો મારે ગુરુની દીકરી કહેવાય, મારી બેન કહેવાય, માટે મારે વિવાહ કરવા નથી. સ્ત્રી મળતી હતી ત્યાગ કરી દીધો. પછી જગન્નાથપુરી આવ્યો, દ્રવિડ દેશમાંથી બંગાળ, બંગાળથી જગન્નાથપુરી આવ્યો. પૂર્વ ભવનું કર્મ નડ્યું આવી, પ્રભુ મળવાની વાત ભૂલાવી, પાયમો સાધન સિદ્ધિ તે કાળે, દેખા દેખીએ ચડ્યો બીજે ચાળે. પુરુષોત્તમપુરીમાં આવ્યો ને ત્યાં તો પછી ભાઈ બીજે ચાળે ચડી ગયો, ભગવાન મેળવવાનું રહી ગયું. અને જાણે હું મોટો સિદ્ધ મનાવું, પ્રભુની પેરે અધિક પૂજાવું, કરી મંત્ર તણો ઉપચાર, કર્યા વૈરાગી શિષ્ય હજાર, 1000 ત્યાગી શિષ્ય કર્યા, અને સાથે મોટી જમાત તે લઈને કરે દંડ રાજાઓને જઈને, વળી જ્યાં જ્યાં જુએ મઠધારી, તેને દંડે તે ચીપિયા મારી. કોઈ મઠધારી મોટા હોય ત્યાં જાય અને કહે છે કે આટલા રૂપિયા આપો એટલે દઈ દેવાના. કોઈ મોટો રાજા હોય તો ત્યાં જાય, મોટી જબરી જમાત ભાઈ એની મગનીરામ ને પામવા નીકળ્યો તો ભગવાન પણ ટ્રેક ચેન્જ થઈ ગઈ. કેવો વેશ બનાવ્યો, વિહારીલાલજી મહારાજ લખે, રાતી આંખ્યો તે અંગારા જેવી, દેખી બાળક બી મરે તેવી, કરે ચાંદલો સિંદૂર કેરો, ભાસે બારે ભયંકર ચહેરો, ચાલે સ્વાર પાળાયની આગે, ઊંટ ઉપર નોબત વાગે, મોટું ફરકે છે ભગવું નિશાન, ભાસે ફોજ તે જમની સમાન. જમના દૂતની ફોજ જેવી, ત્યાગી શિષ્યની ફોજ લઈ અને એક મોટો ઊંટ એની ઉપર નોબત વાગે, ભગવું નિશાન ફરકે, અને આખી જમાત કોઈ મઠધારી પાસે જાય અને બોલે કે લાવો 10000 રૂપિયા એટલે દઈ જ દેવાના. કોઈ રાજા પાસે જાય એટલે પૈસા દઈ જ દેવાના, નહીં અગ્નિનો વરસાદ વરસાવે, પથ્થરનો વરસાદ વરસાવે. આવી બધી વિદ્યા શીખેલો અને બધાને ડરાવે. કહે હું દિલમાં ક્રોધ લાવું, મેલી આગિયો પૂર સળગાવું, કાં તો પથ્થરની કરું વૃષ્ટિ, પળ એકમાં સંહારું સૃષ્ટિ. આવી કોરી ધમકી મારે અને ફરતો ફરતો પછી તો કાશીની યાત્રા કરીને દ્વારકામાં આવ્યો. દ્વારકાથી પોરબંદર આવ્યો, ગુજરાતમાં આવ્યો ભાઈ. હવે ગમે એટલા પાણીવાળા માણા હોય પણ ગુજરાતના માણા આગળ કોઈનું પાણી ઊભું રહે ભાઈ? હે, હમણાં હમણાં તાજું જોવો ને બધાના પાણી ન ઉતરી ગયા. કે બહાર જવાની જરૂર છે ભાઈ? આ તો ગુજરાતની ભૂમિ, ભલભલાના પાણીને ઉતારી નાખે એવી આ ગુજરાતની ભૂમિ.
મને મારે કાઠિયાવાડીની એક દ્રષ્ટિ, આમ કાઠિયાવાડીનું છે પણ બહુ ગમે એટલે હું કહું, અમેરિકા ગયેલો ને પછી એનો એક મિત્ર ત્યાં અમેરિકામાં મળી ગયેલો ને આપણો કાઠિયાવાડી ગુજરાતીઓ, એટલે ઓલો અમેરિકન વાત મળ્યો કરવા, એ કે અમારા અમેરિકાએ તો બહુ આજે પ્રોગ્રેસ કર્યો છે, એ કે આમ તમારું ઇન્ડિયા શું? આપણો કાઠિયાવાડી કે અરે એ કે તમારું અમેરિકા, અમારું ઇન્ડિયા તમે એકવાર આવો. ઓલો કે પણ જો અમારો પ્રોગ્રેસ જો અમેરિકાવાળાનો, એ કે અમે એવા મશીનો બનાવ્યા છે, એ મશીનમાં એ કે તમે આમ રીંગણા નાખી દો, એની મેળે કે રીંગણા સુધારાઈ જાય, એમાંથી શાક બની જાય અને ડીશ બનીને બારી આવી જાય, તમારે સીધું ખાઈ જ લેવાનું, આવા મશીન અમે અમેરિકામાં બનાવ્યા. અને ત્યારે કાઠિયાવાડી આપણો હતો ને કે એમાં હું, એ અમારા ગુજરાતમાં આવો, કે અમારા કાઠિયાવાડમાં એવા મશીન બન્યા છે કે સીધું એ મશીનને કે ખેતરમાં લઈ જવાનું, રીંગણીમાં મૂકી દેવાનું, એની મેળે રીંગણા તોડી લઈ કે અને સુધારાઈ જાય, એમાંથી શાક બની જાય, ડીશ બનીને બારી આવી જાય, તમારે ખાવું હોય તો ખાઈ લો, ન ખાવું હોય તો ડીશને ઢક્કો મારી દો, એ મશીનમાં પાછી વહી જાય, એમાંથી પાછા રીંગણા થઈ જાય અને એ વળી પાછા રીંગણીએ ચોટી જાય. કે જોઈ લો અમેરિકન કે એવા મશીન હજી અમારે નથી બન્યા, અમે ન બન્યા, તમારા બાપાને બાપા આવે તો ન બને. આ આપણા ગુજરાત, મગનીરામ આવ્યો ગુજરાતમાં અને એમાં પોરબંદર ગયો અને એક મઠધારી ગોસાઈને જઈને દંડ દીધો, અને ત્યારે ગોસાઈ એટલું કીધું, મઠધારી બોલ્યો છેલ્લી તિવારે, આવું જોર જણાવશો જ્યારે, જઈને જીવન મુક્તને જીતો, નથી માથાનો કોઈ તો અહીં તો. જીવન મુક્ત એટલે સ્વામિનારાયણ. તમારામાં તાકાત હોય તો સ્વામિનારાયણ પાસે જાઓ. તમ સેવાને ચેલા કરે છે, માનીનું અભિમાન હરે છે, જીતો તેને જો જીતી શકાય, અહીં દેડકા દાંભે શું થાય, આ જીતાય તો ત્યાં જાઓ. અને પછી આ મગનીરામ આખી એની મોટી જબરી ફોજ સાધુની લઈ જમાટ લઈને આવ્યો. માંગરોળમાં આવીને રાજાની પાસે જઈને કહે છે 5000 રૂપિયા આપો. રાજા માંગરોળના કે મારી પાસે 5000 રૂપિયા નથી, એમ કરો તમે અહીંયા અમારા ગામમાં સ્વામિનારાયણ રહે છે, તમે સ્વામિનારાયણને જીતીને આવો ને હું તમને 10000 રૂપિયા દઈ શકે. એણે સીધી ટાઢે પાણીએ ખહ કાઢવાનું વિચાર્યું, એમ કે આપણે શું ભાઈ, એમ એ કે તમે સ્વામિનારાયણને જીતીને આવો એટલે હું 10000 દઈ શકે. ત્યાં આવડો મગનીરામ સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યો. મહારાજને આવીને કે તમે કેમ પાખંડ ચલાવો, હોય સિદ્ધાઈ કાંઈ બતાવો. શ્રીજી બોલ્યા ગંભીરાઈ ધરતા, અમે સિદ્ધાઈ તો નથી કાંઈ કરતા. મહારાજ કે અમે કાંઈ સિદ્ધાઈ બીજાઈ નથી કરતા. મગનીરામ કહે છે તો પછી મને 10000 રૂપિયા આપો. એવું સાંભળી કીધો ઉચ્ચાર, આપો રૂપિયા 10000, નહીં તો બધું નગર ઉપાડું, મહાસાગરમાં અહીં બુડાડું, આખું તમારું માંગરોળ સમુદ્રમાં ડૂબાડી દઉં, 10000 રૂપિયા આપો. હાવ કોરી ધમક્યું, આ મને લાગે પહેલેથી આલી આવતી છે, આ વર્ષો જૂની. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું કીધું, સ્વામિનારાયણ ભગવાનને મગનીરામ શું કહે, તમે સાંભળ્યું છે મારું નામ, દેવી વાળો હું મગનીરામ, મારી પાસે મોટા સિદ્ધ નમે, મોટા રાજાને દંડીએ અમે, વસ્ત્ર પાણી ઉપર પાથરું. મગનીરામ કે પાણી ઉપર હું સમુદ્રમાં વસ્ત્ર પાથરું, એના ઉપર આસન કરું, પેસું પાવક જાળ મોજાર, પૂરો ઘરમાં ને નિહરું બાર, મને ઘરમાં પૂરી ગયો બહાર નીકળી જાઉં, અગ્નિમાં તો હું પ્રવેશ કરી જાઉં, આવી મારી શક્તિ. સ્વામિનારાયણ ભગવાન ત્યારે શું કીધું, સુણી બોલિયા શ્રી અવિનાશ, રૂપિયા તો નથી અમ પાસ, કહો તો અન આપીએ તમને, કાંઈ તમથી ન થઈ શકે અમને, તમારાથી અમને કાંઈ નહીં થાય. આવડો કે મેં સરસ્વતી દેવી વશ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાન શું કીધું, અતિ સમર્થ ઈષ્ટ અમારા, તેથી નિર્બળ મંત્ર તમારા, થાય તમથી તે તો કરી લેજો, જાઓ દેવીને મોકલી દેજો, જેન મોકલો એને મોકલી દેજો. આ તો ભાઈ પૂરબિયા ભગવાનો, હા મગનીરામને કહી દીધું. પછી તો આવડો ઘરે ગયો, સ્નાન કરાવીને સરસ્વતી દેવીને પ્રગટ કર્યા અને દેવી પ્રગટ થયા, અને ત્યારે પછી મળ્યો કેવા, હે માતાજી મહાસાગરનો પામી પાર ને હવે ડૂબું છું ખાડા મોજાર. મોટા મોટા રાજાને જીતીને આવ્યો, મોટા મોટા મઠધારીને જીતીને આવ્યો, અને આ એક સ્વામિનારાયણ ભગવાન આગળ હું હારવા જઈ રહ્યો છું. અને ત્યારે સરસ્વતી દેવી અને શું કીધું,
સુન સેવક મગની રામ, તારી બુદ્ધિ ફરી કેમ આમ? જો તું પ્રથમની વાત વિચારી રહ્યો, શા માટે તું બ્રહ્મચારી? મારી સાધના શા માટે કીધી? કન્યા મળતી હતી તે ન લીધી, ભગવાનને ભેટવા માટે ઘણા ઘડતો હતો મન ઘાટ. એમ કહી જાતિ સ્મરણ કરાયું, તેથી સર્વે તે સાંભળી આવ્યું. પછી લાગ્યો તે પસ્તાવો કરવા, લાગ્યા આંખેથી આંસુડા ચરવા. આંખમાંથી દડદડ આંસુડા પડવા મળ્યા. વાત યાદ આવી કે હું ભગવાન પામવા નીકળ્યો તો અને ક્યાં ચડી ગયો. અને ત્યારે દેવી એટલું કીધું કે જે ભગવાન, સરસ્વતી દેવી બોલે, જે ભગવાનને પામવા તું ઘર છોડી નીકળ્યો તો ને મગનીરામ, આ સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે, સર્વોપરી ને સર્વાવતારી ભગવાન છે. માટે તું એને શરણે જા, નિર્માની થઈને જાજે. અને દેવીએ સ્વામિનારાયણ પાસે એને મોકલે છે. અતિ મોટો એનો મહિમાય, તેને કોઈથી જીતી શકાય. મારા જેવી તો દેવીઓ ઘણી, સજે સેવા તેના પદ તણી. મારા જેવી દેવીઓ તો એના પદની સેવા કરે, એ આ સ્વામિનારાયણ ભગવાન છે. માટે તું એની પાસે જા. પછી આ ભાઈ નિર્માની થઈને હવારમાં આવ્યો. વિહારી લાલજી મહારાજ લખે, 4 વાગ્યામાં પોગી ગયો. સંતોના વાસણ પડ્યા હતા, ની વાસણ મળ્યો ઉટકવાઓ. અને સ્વામિનારાયણ ભગવાન પાસે હવારમાં સભામાં આવીને કે, મને તમારો સાધુ કરો. મહારાજ કે, તમારો અમને ભરોસો ન આવે અને તમે અભિમાની હો. અને આ ત્યારે મગનીરામ કે, મહારાજ તમે જે કહો તે હું કરું. મહારાજ કે, જોગીઓને દાઢીને જટા બહુ વાલી હોય, માટે તમારી જટાને દાઢી ઉતારીને અમારા સાધુ હાલતા હોય અહીંયા પાથરો. અને ન્યા પછી મગનીરામે દાઢીને જટા ઉતારી અને પાથરીને એની ઉપર સ્વામિનારાયણના સાધુ હાલ્યા. અને તઈ મગનીરામ મહારાજ પાસે આવીને કે, મહારાજ હવે મને સાધુ કરો. સુરો ખાચર કે, મહારાજ ઘણો આન નો કરે, હો મળો માઇલપા ઘૂસીને કંઈક કરે તો આપણને મારે કે. હા, એ અમુક મંડળમાં અમુક માણસ ઘૂસવા ન દેવાય, ધ્યાન રાખવું જોઈએ. આપણે બધા હો ભાઈ, હા પારકી નાદને અમુકને ઘૂસવા ન દેવાય. એ આવે એકલો ને આપણું ડોળીને વયો જાય બધું. હા અમુક બહુ. એટલે અમે તો અમારા મંડળમાં નિયમ જ રાખ્યો, ઘરનો માલ જે થાય એ તૈયાર કરો, પારકું બનાવવું જ નહીં. ક્યારેક ઉપાધ્યુ કરે એ ઉડાય તો હું ફરતા રામ હોય, અહીંથી આય ને અહીંથી આય ને આખું આપણું ડોળીને તંત્ર વૈયા જાય. એટલે મહારાજને કે, મહારાજ આને ઘોસાડવાનું ધ્યાન રાખવું જોઈએ અને કંઈક પરીક્ષા કરો. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એટલું કીધું મગનીરામને, આ મારા સાધુના ખાહડાની ગાહડી બાંધી માથે ચડાવી અને તમે 5 પ્રદક્ષિણા એને કરો તો અમે સાધુ તમને કરીએ. અને ત્યારે મગનીરામે સાધુઓના ખાહડાની ગાહડી બાંધી માથે ઉપાડી અને સાધુઓને પ્રદક્ષિણા કરી. અને જ્યારે પ્રદક્ષિણા કરી ત્યારે ભગવાન સ્વામિનારાયણે એને પછી દીક્ષા દીધી અને એમને સાધુ કર્યા અને અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું. તમે માંગરોળ જાઓ ને, દર્શન કરજો, ત્યાં 3 સાધુને દીક્ષા મહારાજે દીધેલી, એના સરસ મજાના પુતળા પણ પધરાવેલા, એમાંના એક આ મગનીરામ. આવા મોટા મોટા બધા ખૂબ સ્વામિનારાયણ ભગવાનના સાધુ થયા છે. માટે વાલા ભક્તો, સ્વામિનારાયણ મંત્ર, સ્વામિનારાયણ ભગવાન એનો મહિમા રાખી. મને એમ લાગે કે આટલો મહિમા ગાયો ને તો ફટાકડા મીડિયા ફૂટવા જો. હે, આ તો આખી સૃષ્ટિ કામે લાગી જાય ભાઈ. હજી તો આપણે એવું નૂર નથી એવું સ્વામિનારાયણ મંત્રનો એના મહિમા. બાકી તો આખી સૃષ્ટિ દેવતાઓ બી ધંધે લાગી જાય સ્વામિનારાયણની સેવામાં, એવો મહિમા આ બધો વર્ણેવો છે વિહારી લાલજી મહારાજે. અને આ કોઈ સામાન્ય માણા નહીં, વિહારી લાલજી મહારાજ આચાર્ય અને કવિ દલપતરામ, બુદ્ધિશાળી અંગ્રેજોની આર્ય રહેનારો મહાન માણસ, એને આ ગ્રંથ બનાવ્યો. કોઈ એમ એમ નથી બન્યો, દિલમાં મહિમા જાણી અને ભગવાનનો મહિમા માણી અને આ હરિલીલામૃત ગ્રંથ બનાવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વોપરી મહિમા વર્ણવતો આવો ગ્રંથ થયો નથી, એવો અદ્ભુત આ ગ્રંથ છે. માટે વાલા ભક્તો, એ મહિમા રાખજો. અંતમાં પૂજ્યપાદ અમારે હરિવલ્લભદાસજી સ્વામી અહીંયા એ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા પ્રવર્તાવવા અને એ મંત્રની નિષ્ઠા કરાવી હજારો જીવોના કલ્યાણ કરવા એક નૂતન મંદિર બાંધવા જઈ રહ્યા છે, એમાં પણ આપ સર્વે ખૂબ યોગદાન દેજો. એ મંદિર દ્વારા હજારો જીવોના કલ્યાણનો માર્ગ ખુલશે, હજારો જીવોનું આત્યંતિક કલ્યાણ થશે. માટે એમાં યથાયોગ્ય સેવા કરજો. અને એટલી વાત સાથે આજ મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.
વર્ણવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરે કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નારાયણ મુનિદેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અક્ષરધામ તુલ્ય સભામાં એકાદશ મહોત્સવના પ્રણેતા, એક બ્રહ્મનિષ્ઠ સદગુરુ પરમ પૂજ્ય કોઠારી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી, તેમજ બ્રહ્મનિષ્ઠ સદગુરુ પરમ પૂજ્ય હરીશવાદાજી સ્વામી, આ સમગ્ર મહોત્સવમાં વક્તા સ્થાને રહી ભગવાનના અદ્ભુત ચરિત્રો એમનું સુંદર રીતે પાન કરાવે છે એવા સંપ્રદાયના નવયુવાન અમારા ખૂબ વાલસોયા સંપ્રદાયના એક ઘરેણારૂપ વિદ્વાન શાસ્ત્રી સ્વામી વિશ્વલ્લભદાસજી સ્વામી, અમારા નવયુવાન નાના સંત શાસ્ત્રી જ્ઞાન સ્વામી, સભામાં ઉપસ્થિત આખું બધું હરિજીવન કુળ મોટું છે. આમાં બધું ગુણાતીત પરંપરાનું હરિજીવન કુળ, તેમજ બ્રહ્મની સંતો, યજમાનશ્રીઓ અને સર્વે વાલા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એકાદશી નડી નથી ને તમને કોઈને, તો બોલો જય સ્વામિનારાયણ. હવે બરાબર મને તો એવી કલ્પના એ નહોતી કે આટલો મોટો સરસ ઉત્સવ હશે. અતિ અદ્ભુત ઉત્સવનું આયોજન થયું. રિયલી કહું, ખરેખર કહું કે આટલું વિશાળ આયોજન જોઈ અને મને ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ થયો. સંપ્રદાયના મોટા મોટા ઉત્સવો હોય, અમારા પૂજ્ય હરિવલ્લભ સ્વામી અને પૂજ્ય હરિશવાદા સ્વામી આમંત્રણ આપે એટલે એને આમંત્રણને માન આપીને ત્યાં આવે, આવે ને આવે જ. આજે પૂજ્ય સ્વામીના આટલા મોટા ઉત્સવમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ જોઈને ખૂબ આનંદ થયો. મહારાજને પ્રાર્થના કરીએ કે સ્વામીના આંગણે આના કરતાંય પણ હવે સવય આ ઉત્સવો અવારનવાર થતા રહે. અમે અંદર એન્ટ્રી લીધી ને ત્યાં પેલી કાર્યાલય છે, ત્યાં બોર્ડ માર્યું હતું નૂતન શિખરબંધ મંદિરનું ભૂમિદાન. મને તો આશ્ચર્ય થયું. મેં સૌથી પહેલાં સંત મને મળવા આવ્યા ને મેં એને સૌથી પૂછ્યું, આ શું છે વાત કરો, કાં બહુ ગુપ્ત રહેલી વાત હશે એવું લાગ્યું. મને ખબર નહોતી, અમને ખબર પડાવે ના રહે એવું બને નહીં. પણ ત્યારે મને એ સ્વામીએ કીધું કે 3.5 વીઘા જમીન રિંગ રોડ ઉપર
લેવાની છે એ જોઈને તો બહુ આનંદ થયો, બહુ જ આનંદ થયો. 5 ફૂટ ભૂમિદાન અમારું એમાં લ્યો, જે ભાવ હોય. હરિવલ્લભ સ્વામી અને હરિશ્વાદા સ્વામી મહારાજે વચનાવતમાં કીધું, સોનાનો દોરો 6 ઋતુમાં સમાન હોય, મીણ પાયેલો દોરો હોય એ શિયાળામાં કડક થાય, ઉનાળામાં ઢીલો થાય, પણ 24 કેરેટનો સોનાનો દોરો હોય ઉનાળો આવે તોય ભલે અને શિયાળો આવે તોય ભલે એક સરખો જ રહે. આ બે સંતો એવા મેં જોયા છે કે શિયાળો આવ્યો તોય ભલે, ઉનાળો આવ્યો તોય ભલે, 6 ઋતુમાં સમાન. આવા સંતના દર્શન થવાને એ આપણી આંખના પાપ બળી જાય. આવા સાધુના સમાગમથી આત્યંતિક કલ્યાણના દ્વાર ખુલ્લા થઈ જાય. આ બે સદગુરુ સંપ્રદાયમાં એવા છે, અત્યારે મને યાદ આવે હરિયાણાના અક્ષર સ્વામી, એમના જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવી પણ એમની સાધુતામાં ક્યારેય ફેર ના પડ્યો. બધી રીતે સારી સગવડો હોય અને ધર્મ નિયમ પાળવા, સાધુતા રાખવી એ રહી શકે, પણ વિપરીત સમયમાં પણ સાધુતા રાખવી એ તો આવા કોઈ વિરળ સંતો જ રાખી શકે. એવા સંત આજે તમને પ્રાપ્ત થયા છે. એકવાર જોરદાર તાળીઓથી આ બંને સદગુરુને વધાવ્યા. મને ખોટા વખાણ કરવાની આદત નથી, જ્યાં મારું મન ઠરે ને ત્યાં હું કહું. એમને માખણ ચોપડવાથી, કારણ કે આજે હવે છે ને તમે બધા બુદ્ધિશાળી થઈ ગયા છો, અમે બોલીએ ને એમાં બાદબાકી તમે તરત કોમ્પ્યુટરમાં કરી નાખો, પણ તમારે બધાને હા પાડવી પડશે કે આ બે એવા સદગુરુ છે કે સોનાના દોરા જેવા છે, દર્શન માત્રથી પાપ બાળે એવા છે, એમના ઉપદેશથી અનેકના કલ્યાણ કરે એવા સદગુરુઓ છે. વાલા ભક્તો, મેં પૂજ્ય સ્વામીને ફોન કરીને કીધું હતું મારો વિષય શું છે, મને કે તમને જે મોજ આવે એ. કે દરેકને પોતાને મોજ આવે એવો વિષય આપ્યો છે, કોઈ વિષયથી બાંધ્યા નથી. તો હું લાવ્યો છું આજે વચનામૃતથી સંત મહિમા. શ્રીજી મહારાજે પોતાના મુખે કરીને સાધુના વખાણ કર્યા છે, એટલા કોઈના વખાણ શ્રીજી મહારાજ નથી કર્યા. તમે આખું વચનામૃત વાંચો, કોઈના નહીં, પોતાના નહીં, દેવના નહીં, કોઈના નહીં. શ્રીજી મહારાજે પોતાના શ્રી મુખે સંતોનો મહિમા જેટલો ગાયો છે વચનામૃત, બીજા શાસ્ત્રો છોડો પણ વચનામૃતમાં સંતના, સાચા સંતના મહિમાની જેટલી મહારાજે વાતો કરી છે એટલી શ્રીજી મહારાજે કોઈ વાતો નથી કરી, કોઈના મહેમાનની. જ્યાં સુધી જીવનમાં સાધુનો મહિમા ન સમજાય ત્યાં સાધુમાં હેત ના થાય, અને હેત ના થાય ત્યાં સુધી આપણો જીવ સાધુમાં ચોટે નહીં, અને સાધુમાં ના ચોટે ત્યાં સુધી આત્યંતિક કલ્યાણનું દ્વાર ખુલ્લું ન થાય. પ્રથમના 54 મુજબ સત્સંગમાં જો વસંત ખીલાવવી હોય, સત્સંગમાં જો રંગ લાવવો હોય, કારણ શરીરના ભૂકા જો બોલાવવા હોય, વાસનાને જો નિર્મૂળ કર્યું હોય, ભગવાનમાં જો પ્રીત કર્યું હોય, તો વાયા છે એ સાધુ છે. એમાં હેત થાય તો મહારાજમાં હેત થાય. અને એટલે સ્વામી કે ભગવાન ભેળા રહેવું એના કરતાંય પણ સાધુ ભેગા રહેવું એ શ્રેષ્ઠ છે. ભગવાનની ભેળા રહેવાથી સ્વભાવ ના ટળે, એ સ્વભાવ
કોઈ સારા સદગુરુ સાધુની ભેળા રહેવાથી ટળી જાય છે. ભગવાનની ભેળા રહેવાથી ભગવાનની પ્રસન્નતા ન મેળવી શકાય એવી પ્રસન્નતા કોઈ સાચા સંત ભેળા રહેવાથી ભગવાનની પ્રસન્નતા મેળવી જ શકાય છે. આવી તો હજારો કથાઓ શ્રીમદ ભાગવત રામાયણ શ્રીમદ સત્સંગી જીવન અને આપણા શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. બાળકને ગમે એટલો ખોરાક આપવામાં આવે પણ સગ્ગીમાનું ધાવણ એ ના ધાવે ત્યાં સુધી એનામાં તાકાત ના આવે. આજે અમેરિકા જેવા સુધરેલા દેશો પણ જે જન્મથી જ બાળકોને ટોટી આપતા હતા એ લોકો પણ એ નિર્ણય ઉપર આવ્યા કે હવે 3 મહિના કમસે કમ 3 મહિના બાળકને સૌ પ્રથમ પોતાની માતાનું ધાવણ જોઈએ. જે બાળક માનું ધાવણ ધાયો નથી એને ગમે એટલા ટોનિક પદાર્થો આપવામાં આવે એનાથી એના એના શરીરમાં તાકાત નથી આવતી. યાદ રાખો, સાધુ છે સગ્ગી માં છે એને ધાવ્યા સિવાય સત્સંગમાં ક્યારેય તાકાત ના આવે. તમે બીજા ગમે એટલા ઉપાય કરો, ગમે એટલા ઉપાય બીજા કરો, વ્રત કરો, તપ કરો, યાત્રા કરો, ગમે તે કરો, દાન કરો, પુણ્ય કરો, ગમે તે કરો. અરે હું ત્યાં સુધી કહું છું, દર્શન કરો, પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરો. પણ જ્યાં સુધી સાધુને ન ધાવો, સારા સદગુરુને ના સેવો, ત્યાં સુધી તાકાત ન આવે, ન આવે, ન આવે. પ્રત્યક્ષ પરમાત્માના દર્શનનો યોગ ના મળ્યો હોય, મંદિરનો યોગ ના મળ્યો હોય, યાત્રાનો યોગ ના, વ્રત તપનો યોગ ના મળ્યો હોય, પણ માત્ર જો સાધુનો યોગ મળી જાય, સારંગપુરનું 7મું નૈમિક શાણી ક્ષેત્રનું સાધુનો યોગ મળી જાય તો એને કશું બીજું ના મળ્યું હોય આત્યંતિક કલ્યાણનો સાધ તો એ પાર પડી જાય અને ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચી જાય એ વાત નક્કી છે. મોક્ષના માર્ગમાં સાધુનો સંગ, મોક્ષના માર્ગમાં સાધુનો મહિમા, મોક્ષના માર્ગમાં સાધુમાં હેત એ મેન છે, એકડો છે. જેને સત્સંગમાં પ્રગતિ કરવી છે, જેને આત્યંતિક કલ્યાણના માર્ગમાં સ્પીડ પકડવી છે, એને કોઈ ને કોઈ સત્પુરુષનો યોગ જોઈએ, જોઈએ ને જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ભાગશાળી છે કે આત્યંતિક કલ્યાણના મૂળ સમાન સત્પુરુષો ભગવાન સ્વામિનારાયણ ભેગા લાવ્યા, ત્યાર પછી પણ આપ્યા, આજે છે અને લાખો વર્ષો પહેલાય પછી પણ આ સંપ્રદાયમાં સદગુરુ હશે કે જે જીવોના આત્યંતિક કલ્યાણ કરતા હશે. વચનામૃતની અંદર મહારાજ સંતનો મહિમા કહે છે. સાધુના મહિમાને સમજવા માટે સૌ પ્રથમ શું કરવું? મહારાજે સૌ પ્રથમ વચનામૃતમાં ગરડાના પ્રથમ પ્રકરણના 6ઠા વચનામૃતમાં કીધું. સાંભળો, તમે ખૂબ ધ્યાનથી સાંભળો. આપણને સાધુ સુધી પહોંચવામાં શું નડે છે? આપણે કેમ સાધુને સમજી શકતા નથી? આપણે કેમ સાધુની કિંમત નથી? આપણે કેમ સાધુમાં હેત થતું નથી? એનું જો કોઈ કારણ હોય તો એ છે, મારામાં રહેલા જે ગુણ એનું મને અભિમાન, હું પણ આનું અભિમાન, હું પણ કંઈક આવો છું, મારામાં પણ આવા કંઈક ગુણ છે. અને એ ગુણનું અભિમાન એટલું ખતરનાક હોય છે કે આપણને સાધુ સુધી પહોંચવા દે નહીં. એવા મોટા સાધુઓ પાસે જઈએ ને તો એ સાધુને આપણે સલાહ આપીએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ રહેવું જોઈએ. બોલો. હા, એક ભગત મારી પાસે આવ્યા, મને કે ગુરુજી આપણે આખી સંસ્થા આવી રીતે ચલાવવી જોઈએ, આમ ચલાવવું જોઈએ તેમ. અડધો કલાક મંડો મેં તું ઘર કેમ ચલાવીશું કહેતો પહેલા? તને ઘર ચલાવતા આવડતું નથી ને તો અહીં મારી સંસ્થા ચલાવવા આવ્યો છો? કોઈ પણ સદગુરુની પાસે આપણે જઈએ ત્યારે ઝીરો થઈને જઈએ, કોઈ પણ સત્પુરુષની પાસે જઈએ ત્યારે આપણે ઝીરો થઈને જઈએ. આપણું જ્ઞાન હોય, આપણી સમજણ હોય, આપણામાં જે કંઈ હોય
એ બધાને ઢાંકીને જઈએ. મહારાજ પ્રથમના છઠ્ઠા વચનામૃતથી પ્રારંભ કરે છે સાધુના મહિમાનો. અને કયા શબ્દથી તમે જો પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને સુરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. પોતામાં જે રહેલા ગુણો છે એનું જે માન છે, પછી આલોકના ગુણ હોય કે આધ્યાત્મિક ગુણ હોય. મેં ઘણા એવા મહાન પુરુષો જોયા છે ગૃહસ્થ આશ્રમમાં કે મહાગુણ્યલ હોય, જેવા તેવા સાધુઓ ભલભલા સાધુઓ ત્યાં ટૂંકા પડે એવા હોય તોય પણ જ્યારે સંતની આગળ આવતા ત્યારે દાસના દાસ થઈને આવતા, બે હાથ જોડીને આવતા. સાધુની પાસે આપણે જઈએ ત્યારે આપણા ગુણનું જે માન છે એને છોડીને જઈએ, આપણું ડાપણ છે ને છોડીને જઈએ. સાધુ તો આત્યંતિક કલ્યાણની પાઠશાળા છે, તો ડોક્ટર છે, ત્યાં તો આપણા દોષો ટાળવા જવાનો છે, આપણા ગુણોનું પ્રદર્શન કરવા નથી જવાનું. ત્યાં ડોક્ટરની આગળ આપણે આપણો જે રોગ છે, આપણામાં જે રોગો રહેલા છે એનું પ્રદર્શન કરવા જઈએ છીએ, એ રોગ ટાળવા જઈએ છીએ, એને બતાવવા જઈએ છીએ. ડોક્ટરને કહેવા જ જઈએ છીએ કે મારામાં રોગ છે, ને ઇનબિન ફર્સ્ટ ક્લાસ થઈ ના જઈએ. એમ ગુણોનો શણગાર સજી અને જો સાધુની આગળ જવામાં આવે તો આપણામાં રહેલા દુર્ગુણ છે, સ્વભાવો છે, કારણ શરીરમાં રહેલી વાસનાઓ છે, એ ક્યારેય આપણે તોડી ના શકીએ. પણ તમે નિર્ગુણા થઈને જઈએ, ગુણ વિનાના થઈને જઈએ, દાસત્વ ભાવે કરીને જઈએ, નમ્ર ભાવે જઈએ તો એ આપણામાં રહેલા દોષો છે ટળી જાય છે અને સત્સંગમાં આપણે વૃદ્ધિને પામીએ છીએ. મહારાજ આવી રીતે પ્રથમના છઠ્ઠા વચનામૃતમાં સાધુનો મહિમા ગાય છે કે સાધુની પાસે જવાથી, ભગવાનની પાસે ને સાધુ પાસે જવાથી જો દોષોને આપણામાં ગુણ રહ્યા છે એનો, ગુણનું જે અભિમાન છે એનો ત્યાગ કરીને જઈએ તો સત્સંગમાં વૃદ્ધિ પામે છે. સાધુનો મહિમા મહારાજ કહે છે, સાંભળો. એના નેત્રમાં ભગવાન જોનારા છે, તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. અને એના પગમાં ચાલનારા ભગવાન છે, તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિ ને પોષણ કરવાને એ સમર્થ થાય છે. એમે સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે સંતો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, માટે સંતો સર્વ જગતના આધારરૂપ છે. સાધુ છે એ જગતની આધારશિલા છે. શ્રીમદ સત્સંગી જીવનમાં મહારાજ કહે